અરે એ મીતા મીતા ક્યાં ગઈ? શું છે તમને? શેની બમાબમ કરો છો? અરે મારી પેલી મહત્વની સીડી નથી મળતી. અત્યારે તમારે સીડીનું શું કામ છે? લે, તું સમજતી કેમ નથી? અરે એ સીડીમાં આપણા મુંબઈમાં વસતા સાવરકુંડલાના સમસ્ત લોહાણા સમાજના 736 સભ્યોના નામ, સરનામા વગેરે કેટકેટલી યાદી છે. એ બધી યાદી એકત્રિત કરીને એનું પુસ્તકાકારે મારે 16મી તારીખે વિમોચન કરવાનું છે. આઈ ડોન્ટ બિલીવ ધીસ, આઈ રિયલી ડોન્ટ બિલીવ ધીસ. તમને બરાબર ખબર છે ને, આપણો નાલાયક નોકર બહાદુર આજે જ નોકરી છોડીને ચાલી ગયો છે. બધું કામ મારે એકલે હાથે કરવાનું છે. હા, ઉપરથી આજે તમારી દીકરીને જોવા માટે છોકરાના મા બાપ છોકરાને લઈને રાજકોટથી ઠેઠ અહીંયા સુધી આવવાના છે. હમણાં ગમે ત્યારે આવી પહોંચશે ત્યારે એમના સ્વાગતમાં તૈયાર રહેવાને બદલે આ પેન્ટ ઉપર ખાલી ગંજી પહેરીને આખા ઘરમાં શેના રમણ ભમણ કર્યા કરો છો તમે? અરે પણ એમાં આટલી બધી ગુસ્સે શું કામ થાય છે? મેં ગંજી અને પેન્ટ પહેર્યા છે ને, કઈ એમનેમ તો રમણ ભમણ નથી કરતો ને. નથી શોભતા, તમે નથી શોભતા, પહેરી લો જો. સોરી, આઈ કાન્ટ. કેમ? મને એ નથી ગમતું. અરે પહેરી લો ને, શું તમે નકરા કરો છો? આવા જેવા હોઈએ એવા જ લાગીએ. હા, અને ક્યાં છે, ક્યાં છે તમારી લાડકી દીકરી રચના? ક્યાં છે? મેં એને ક્લાસમાંથી જલ્દી આવી જવા કહ્યું હતું, તમે બહુ ફટવી મારી છે ને. રિલેક્સ રિલેક્સ મિતા, રિલેક્સ. અહીંયા બેસ, અહીંયા બેસ, શાંતિથી અવેશ્ય. આમ જો, આપણી નમ્ર વિનંતીને માન આપીને શાંતિલાલ ભાઈ અને અનસુયાબેન આપણે ત્યાં 4-5 દિવસ રોકાવાના છે. અરે હા ભાઈ સાહેબ, હા. પણ એ લોકો આવે ત્યારે રચના અહીંયા હાજર ના હોય તો કેટલું ખરાબ લાગે કે નહીં? રાઈટ. અને આ રાહુલ આપણો, આ મેં એને આટલો બેજવાબદાર નહોતો ધાર્યો. હા રાઈટ. અરે એને બોરીવલી સ્ટેશને મોકલ્યો છે એમને લેવા માટે. અત્યાર સુધીમાં 2 વાર આવી જાત બોરીવલી જઈને. રાઈટ. એ કમસે કમ ફોન તો કરી શકતે કે નહીં? રાઈટ. મિતા, રાહુલે ફોન કર્યો હતો, ગાડી 3 કલાક લેટ છે. તે તમે મને અત્યારે કહો છો? હસો છો પાછા, ક્યારે સુધરશો તમે? ક્યારે? હા લાલ ભાઈ વંશોખલાલ, મૂરતિયાના મા બાપનું સ્વાગત કરવા તૈયાર થઈ જાઓ. સાલા આજકાલના નોકરો પણ ખરે ટાઈમે દગો દે છે. ના ના, એટલે તો પેલી કહેવત પડી છે કે ખાઓ પીઓ અને ઉપરથી જૂતા મારો. હો તારી, આ તો ખરેખર જૂતું આવ્યું. બેન રચના ના જૂતા છે. બેન રચના, કહું છું તો બાલ્કનીમાંથી કૂદીને શું કામ આવી? મેઇન ડોરમાંથી આવવાનો કંટાળો આવે છે. મમ્મીને ખબર પડી જાય ને? અરે પણ તું બાલ્કનીમાંથી કૂદીને આવે અને તું પડી જાય તો તને વાગી જાય ને? ન વાગે. કેમ? આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર જ રહીએ છીએ ને. કયા? ઓ, મહેમાનો ગયા. મહેમાનો હજુ આવ્યા જ નથી. શું? હું જાઉં છું. હવે હું જો તને જવા દઉં તો તારી માં મને મારી જ નાખે ને. એને ખબર જ નહીં પડે ને. કોણ આવ્યું છે? ના ના, કોઈ નહીં કોઈ નહીં. આ તો ભાવિ વેવાણ સાથે વિનય વિવેક પૂર્વક કઈ રીતે વાતો કરવી એની જરા પ્રેક્ટિસ કરતો હતો. આવો આવો આવો, તમે અમારે ઘેરે ક્યાંથી? અરે આવ્યા છો તો જરા બેસો, ચા પાણી પીઓ, નાસ્તો કરો. તમે આમ ને એમ ચાલ્યા જાઓ તો મારી વાઈફ ને કેટલું ખરાબ લાગે. એમ આ તમારી વિનય વિવેકની પ્રેક્ટિસ ચાલે છે કેમ? ત્યાં બેઠી છે તમારી સામે કોણ છે? તમારી ભાવિ વેવાણ. અરે ભાઈ, ઓડિયન્સ તો જોઈએ ને રિસ્પોન્સ આપવા માટે. નથી શોભતા, તમે નથી શોભતા. હાલો તમારી સીડી હાલો. થેન્ક યુ રચના, તું અત્યાર સુધી ક્યાં હતી ને કેમ મોડી આવી ને એ પૂછવામાં હું સમય નહીં બરબાદ કરું. તું જલ્દી ચેન્જ કરી લે ને રસોડામાં આવ. આઈ નીડ યોર હેલ્પ. અરે પણ મમ્મા, પપ્પા મારે લગ્ન નથી કરવા. કન્વિન્સ યોર મમ્મી. આઈ ટ્રાઈડ. પછી શું થયું? શી કન્વિન્સ્ડ મી? પપ્પા તમને ખબર છે ને કે મમ્મી ને દલીલમાં કોઈ પણ ન જીતી શકે. આઈ ટોટલી એગ્રી વિથ યુ. મને લગ્નની વાત સાંભળીને જ કંઈક થવા માંડે છે. જસ્ટ ઇમેજિન મી ને સારી ટેકિંગ ટી ફોર ધ ગાય. હાઉ ડઝ ઇટ લુક પાપા? જો બેટા,
બેસ બેસ. જો બેટા, હવે તું મોટી થઈ છે. આ 24મી તારીખે તને 24મું વર્ષ બેસશે. તને ખબર છે, દર વર્ષે આપણી નાતમાં સારા સારા મૂર્તિઓને પરણી જતા જોઉં છું ને, ત્યારે મારા હૃદયમાં એક ફાળ પડે છે. અને હું તને ક્યાં કહું છું કે આજે જ આપણે મૂર્તિઓને જોઈ અને નક્કી કરી અને મીઠી જબાન લઈ લઈએ. જો એ લોકો અહીંયા 4-5 દિવસ રોકાવાના છે, એ દરમિયાન તું છોકરા સાથે હળજે મળજે, ફરજે, એનો પરિચય કરજે, અને પછી જો તારી ઈચ્છા વધે તો જ આપણે વાત આગળ વધારશું. અરે રચના, તું અહીંયા જ છે હજુ? ચાલ જલ્દી તૈયાર થઈ જજો. ઓકે, હા જા. ત્યાં નહીં, તારો બધો સામાન મેં ટેમ્પરરી ત્યાં શિફ્ટ કર્યો છે. કેમ? અરે બેટા, ઉપરનો રૂમ મોટો છે, અલાયદો છે, મહેમાનો માટે રાખ્યો છે ને. શું મમ્મી, તું પણ અને જો હાલતી જા. મમ્મી, હી એ રાહુલ આવી ગયો. પેલા મને એ તો કે છોકરો દેખાવે કેવો છે. રાજકુમાર જોઈ લો પપ્પા, રાજકોટ નો રાજકુમાર. રાજકુમાર ખરેખર તો ખરેખર મારી કાગડીના નસીબ ખુલી ગયા, એટલે કે મારી રચનાના નસીબ ખુલી ગયા. તો વાતો ચાલો. અરે પણ કહું છું, એ તારો રાજકોટનો રાજકુમાર છે ક્યાં? રાજકુમાર ભાઈ, તમને ઘરમાં આવતા આટલું મોડું શું કામ થયું? રિક્ષા વાળો પૈસા લેવાની ના પાડતો હતો. કેમ? મેં પૈસા કાઢવા માટે ખીચામાં હાથ નાખ્યો, રિક્ષા વાળો સમજો હું તલવાર કાઢું. તો રાજકુમાર ભાઈ, આપ રાજકોટમાં શું કરો છો? જો ને મુરબી, સોમથી શુક્ર તો જાણે હું કઈ કરતો જ નથી. વેરી ગુડ. અને શનિ રવિ? શનિ રવિ તો અમે રજા જોઈ ને. એટલે ટૂંકમાં તેઓ શ્રી કશું જ કરતા નથી. અરે પણ ભાઈ, કરોડાધિપતિ મા બાપના એક ના એક દીકરાને કઈ પણ કરવાની જરૂર પણ શું છે? અરે એવું નથી, એવું નથી. નહીં, ભણતર પૂરું કર્યા પછી મારી પાસે બે વિકલ્પ હતા. એમ? કયા કયા? એક તો રાજકુમાર બનું, અને કાં તો આ તલવાર લઈને મિલિટરીમાં ભરતી થઈ જાઉં. અચ્છા અચ્છા, પછી? તો પછી નક્કી કર્યું કે ના, રાજકુમાર જ બનું. કેમ? મિલિટરીમાં મને બહુ શરમ આવે. અરે હોય કઈ ભલા માણસ, તમારા જેવા હટ્ટા કટ્ટા ઊંચા પોળા માણસને મિલિટરીમાં ભરતી થવામાં વળી શરમ શાની? શું છે સાહેબ, હું મિલિટરીમાં ભરતી થાઉં ને, પછી એ લોકો મને બોર્ડર પર લડવા માટે મોકલે, ત્યાં મને ગોળી વાગે, હું મરી જાઉં, મારી લાશ દિવસો સુધી કોઈ લેવા ના આવે, એ લાશ સડી જાય, એ સડેલી લાશમાંથી ત્યાંના મ્યુનિસિપાલિટી વાળા માવો બનાવે, એ માવામાંથી લોકો સાબુ બનાવે, એ સાબુ લેડીઝ પણ વાપરે ને જેન્ટ્સ પણ વાપરે. જેન્ટ્સ વાપરે તો વાંધો નહીં, પણ મારી લાશના માવામાંથી બનાવેલો સાબુ જો લેડીઝ વાપરે ને તો મને બહુ શરમ આવે. કહું છું મનસુખલાલ, આમ આવો, આમ આવો, આમ આવો. કહું છું આને ચા નાસ્તો આપવાના છે? આવું બોલાય? કહું છું, મેં તને જે ગાડીનું નામ નંબર આપ્યા હતા એ આખી ગાડીમાંથી તને આ જડી આવ્યો? હા, પણ તે ડબ્બા નંબર, સીટ નંબર વગેરે બધું બરાબર ચેક કર્યું હતું? હા, એકદમ બરાબર ચેક. કેમ, કોઈ પ્રોબ્લેમ છે? ના ના, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. હા તો રાજકુમાર ભાઈ, હું આપને એમ પૂછું કે આપને ઉંમર શું થઈ? તમે નક્કી કરો. વોટ?
નહીં એટલે કે શું ધારો છો, શું શું લાગે છે? ઓછામાં ઓછા 27-28 એમ રાખો. અચ્છા તો રાજકુમારભાઈ, હું આપને પૂછું કે આટલી ઉંમર વીતી ગઈ હોવા છતાં હજી સુધી આપે લગ્ન કેમ નથી કર્યા? શું છે સાહેબ, લગ્ન નહીં કરવાના ઘણા બધા ફાયદાઓ છે. એમ એમ કયા કયા? દાખલા તરીકે ફાયદો નંબર 1, આખો પલંગ સુવા માટે. અરે વાહ, ક્યા વાત હે. ફાયદો નંબર 2, પલંગની બંને બાજુએથી ઉતરી શકાય. વેરી ગુડ. ને ફાયદો નંબર 3, પલંગ પર ગમે તેમ આરોટી શકાય. પણ હું આપને એમ પૂછું કે આટલા બધા ફાયદા હોવા છતાં હવે રહી રહીને આપને પરણવાના કોડ શું કામ જાગ્યા? શું છે સાહેબ, થોડા દિવસ પહેલા હું પલંગ પર આરોટતા આરોટતા પડી ગયો, એટલે મને થયું કે બાજુમાં કોઈ સૂતું હોય ને તો જરા સપોર્ટ. અરે પણ ભલા માણસ, એ તો એક બાજુના સપોર્ટની વાત થઈ, બીજી બાજુના સપોર્ટનું શું? શું છે સાહેબ, એક વાર લગ્ન થઈ જાય ને એટલે પછી બીજી વાર પરણવામાં બહુ વાંધો આવતો જ નથી. મૂળ પહેલા 1,00,000 કમાવા જગરા છે. અરે સાંભળો છો, કહું આમ આવો, છે ને આમ આવો, આવો આવો. હા એક્સક્યુઝ મી, આવો. જરા ચેક કરો, એની પાસે તલવાર છે ને એ સાચી છે કે ખોટી? કેમ, મારે એને લાકડીએ લાકડીએ ઢીબી નાખવો છે. આવું બોલાય? આમ જો, ગમે તેમ તો આપણો મહેમાન કહેવાય, અને શાંતિલાલભાઈ અને અનસુયાબેનની ત્યાં રાજકોટમાં કેટલી મોટી શાખ છે, અને એમનો દીકરો છે, એટલે મને થયું કે, પણ મને શું ખબર કે આવો નીકળશે. હવે જે થયું તે થયું. આમ જો, તું મહેરબાની કરીને એને જમાડ્યા વિના ના મોકલતી, જમાડીને મોકલજે. અરે ગમે તેમ થાય તે. એ શાંતિભાઈનો દીકરો છે, શાંતિભાઈને અનસુયાબેનની રાજકોટમાં બહુ મોટી શાખ છે. ખબરદાર, પ્રોપર ઇન્ક્વાયરી કર્યા વગર કોઈને પણ મારા ઘરમાં ગાલ્યો છે તો. સોરી, હવે જો હું ઓફિસ જાઉં છું અને બાકીનું તું બધું સંભાળી લે. ના ના, કઈ નહીં, પ્લીઝ. હા તો રાજકુમારભાઈ, હું ઓફિસે જાઉં છું. અરે લો સાહેબ, હું ઉચકું છું. અરે હોય કઈ ભલા માણસ, તમે તો અમારા મહેમાન કેવા. અરે શું કામ, ગરીબ માણસ છે, પેટ પર લાત મારો છો, આપને જે આપવું હોય તે આપજો. આ કોણ છે? હેલો, હા જી, એ રાજકોટ થી ફોન છે. હા શું કહ્યું? કાલે આવવાના છો તો પછી અહીંયા કોણ છે? ના 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 ના, તમને નહીં. હા હા જી, હા હા, અમે રાહ જોઈશું. હા ભલે ભલે, કઈ વાંધો નહીં, આવજો. એ લોકો તો કાલે આવવાના છે. હું તો પછી આ કોણ છે? સોરી સોરી મમ્મી પપ્પા, હું તમને માંડીને વાત કરું. એક્ચ્યુઅલી આ બોરીવલી સ્ટેશન નો કુલી છે. કુલી? એક મિનિટ એક મિનિટ, મારી વાત તો સાંભળો. હું સ્ટેશન પર ગયો અને રાજકોટ વાળા મહેમાનો ની ખૂબ રાહ જોઈ, પણ એ લોકો ના આવ્યા, એટલે છેવટે નાસીપાસ થઈને પાછો ઘરે આવતો તો ત્યાં મને સામે આ મળી ગયો. મને કેવા લાગ્યો, સાહેબ તમારી પાસે કોઈ સામાન છે તો આપો. મેં કીધું ભાઈ સામાન તો છે નહીં મારી પાસે. તો મને કેવા લાગ્યો, કોઈ વાંધો નહીં, હું તમને જ ઉચકીને સ્ટેશન ની બહાર મૂકી આવું છું, જે આપવું એ આપજો. મને આ માણસ ગમી ગયો, અને આમે આપણા ઘરમાં નોકરની જરૂર તો હતી જ, એટલે મેં આને મારી સાથે રિક્ષામાં બેસાડી દીધો. અને પછી રિક્ષામાં મને ખબર પડી કે મૂળ તો આ ભાઈ મુંબઈ એક્ટર બનવા આવ્યા હતા, એટલે પછી મને આ આઈડિયા સૂજ્યો. આમાં તમારી મશ્કરી કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો, મારે તો માત્ર આ કાગડીને ચડાવવી હતી. તો રાજકુમારભાઈ, આપ એક્ટર બનતા બનતા અચાનક કુલી કેમ કરતા બની ગયા? કુલી નહીં, ફર્સ્ટ ક્લાસ કુલી. માત્ર ફર્સ્ટ ક્લાસ કેર કન્ડિશન ક્લાસના પેસેન્જરોનો સામાન ઉચકવાનો. ફિલ્મના પ્રોડ્યુસર ડાયરેક્ટરો તો એમ જ મુસાફરી કરે ને. રાઈટ રાઈટ. કેવા ડબ્બામાંથી ઉતરે કે તરત જ આપણો કાર પકડાવી દેવાનું. હું રંગલો ઉર્ફે રંગલાલ નાયક, એક્ટિંગ તો મારા લોહીમાં વહે છે. પણ સાહેબ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા માઠા દિવસો આવ્યા છે ને કે છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ ફિલ્મનો પ્રોડ્યુસર ડાયરેક્ટર એર કન્ડિશન કે ફર્સ્ટ ક્લાસ ડબ્બામાંથી ઉતર્યો નથી, એટલે પછી મેં પણ હવે એક્ટર બનવાનું માંડી જ વાળ્યું છે. સારું કર્યું, પણ શોખ હજી એવો ને એવો જ છે. એટલે ક્યારેક એર ઇન્ડિયાના મહારાજા જો સવારે તમને ચા નાસ્તો પીરસતા હોય, કે અમિતાભ બચ્ચન તમને બપોરે જમવાનું આપતો હોય, કે લાલુ પ્રસાદ યાદવ તમારું કિચન સાફ કરતો હોય ને, તો નવાઈ ના પામતા. ભલે ભલે. હા પણ ભાઈ, એર ઇન્ડિયાના મહારાજા, હમણાં તમે રસોડામાં ચાલો ને મહારાજનો પાઠ ભજવો. હા ભલે, ચોક્કસ.
રોજ આવીને પૂછે છે ને કે મમ્મી કઈ કામ છે, પપ્પા કઈ કામ છે, યુ હેવ ઓલરેડી રિટર્ન્ડ મોર ધેન યોર ડેટ. અરે અરે શું થઈ ગયું? રચના નારાજ છે. એ રચના શું થયું? આટલું બધું કર્યા પછી પૂછે છે કે શું થયું? આટલું બધું મેં આટલું બધું શું કર્યું? રચના હું તો મજાક કરતો હતો. આઈ એમ સોરી. ઓકે જો એવું જ હોય તો આઈલ નોટ બર્ડન યુ વિથ માય પ્રેઝન્સ અગેન. રાહુલ આઈ એમ સોરી, મેં એકનો ગુસ્સો બીજા પર કાઢ્યો. બટ યુ નો રાહુલ, જ્યારે મેં તારા પેલા સો કોલ્ડ રાજકુમારને જોયો ને, ત્યારે એક પણ માટે મેં એનામાં મારા ભાવિ પતિને જોયો. જસ્ટ ફોર અ સેકન્ડ વિચાર કર રાહુલ, જે માણસ એક કુલી છે, જેની આગળ પાછળ કોઈ જ નથી, જેના વિશે હું કશું જ જાણતી નથી, ફક્ત એટલે કે મારા મા બાપ ઈચ્છતા હતા અને એ લોકો પણ એની સાથે સારી રીતે વર્ત્યા, કારણ કે એ લોકો સમજતા હતા કે એ સારા ઘરનો છોકરો છે, પૈસાદાર છે, ઇજ્જતદાર છે. રચના એ માટે તું તારા મમ્મી પપ્પાને દોષ ના આપી શકે. અરે એ લોકોએ તો અસલી છોકરાને જોયો પણ નથી, એ તો મારા કહેવાથી. એક્ઝેક્ટલી રાહુલ, તારા કહેવાથી. જો હું એ લોકોને બ્લેમ નથી કરતી, પણ કોઈની અસલિયત એના માથા પર તો લખેલી નથી હોતી ને. જો મને કોઈ છોકરો એમ કહીને દેખાડવામાં આવે કે હીરો છે, એની પાસે બધું જ છે, નામ, ઇજ્જત, શોહરત, પૈસો, અને હું એની સાથે લગ્ન કરી લઉં અને પછી મને ખબર પડે કે અસલિયત જુદી જ છે, તો જેને હું હીરો સમજીને લગ્ન કરું એ પથ્થર નીકળ્યો તો પછી હું વિચાર કર્યો તે પપ્પા પ્લીઝ. એ પપ્પા વાણી શું છે? ધીરે જરા. તો આને કેને આને કેને ત્રણ વર્ષથી એના હાટું ટાંટિયા ટાળું, એકે વાતે હા નથી પાડતો. હે તે વચાર ખોદ તારો. વચાર બહુ સારો, એટલે આપણે કાલે ઉપડી જઈશું. ક્યાં ઉપડવાની વાત ચાલે છે? ક્યાં ઉપડવાની વાત હાલે? આ તો અહીંયા થયું કે અહીં મુંબઈ આવ્યા તો અહીંની ઓફિસે એક જ આટો મારી આવી. હા હા હા, જરૂર જરૂર. અમારું કંઈ કામકાજ હોય ને તો જણાવજો, અને કંઈ જોઈતું કરતું હોય ને તો રંગલાને બૂમ મારી દેજો. હા પણ આજે તો એને જે વેશ કાઢ્યો છે ને, તમે જોશો તો ખબર પડશે. આ તારા હાટું થઈને મુંબઈ સુધી લાંબા થયા છે. જો આ ઘર હારું, માણા બે હારા છે, છોડીને જોતા હા પાડતે છે, સમજો. શાંતિ રાખો. તમે શું શાંતિ રાખો? અરે પારકાના ઘરમાં છે એનો તો વિચાર કરો. ઈ હા પાડી દેશે બેટા, તું હા પાડી દેજે. બસ પત્યું. દીકરા ચાલ એમ છોકરીને જોતા હા પાડી દઈશ. બસ પછી કરજો તમારા વૈભવ નું પ્રદર્શન, કરજો તમારા ઓરતા પૂરા. હું ઓરતા પૂરા કરવા આવ્યો છું. હા એમ જ છે. તમને તમારા દીકરાના લગ્ન કરતા તમારા પૈસાનો પ્રચારમાં જ વધારે રસ છે. જો સુકે તો હું તને. આ મનસુખલાલ શેઠ હવાર હવાર ના ક્યાં ગયા? વોક લેવા. હા તે તમે નત ગયા વોક લેવા? ના રે, મારે તો ઘરમાં જ એટલું બધું કામ રહે છે કે ઘરમાં જ વોક થઈ જાય છે. ટ્રે લો. ટ્રે ઉંચકાશે એટલે
જમીન પર પછાડ્યો હતો. અરે સિંહ તો કઈ નથી, એક વાર હાથી ને પૂંછડી માંથી પકડી ગોળ ગોળ ફેરવી ને દૂર ફેંક્યો હતો. પછી પછી શું, રમકડા વાળા એ મને બહુ માર્યો. દીકરી આવશે ને તો રાધા નામ રાખીશ અને દીકરો આવશે ને તો કૃષ્ણ નામ રાખીશ. સમજી ગયો ભાઈ, બરાબર સમજી ગયો. સમજી ગયા ને, મારી ભાઈ મારું નામ રાધા કૃષ્ણ શું કામ પાડ્યું, સમજી ગયા ને? તે રાધા કૃષ્ણ તમે પહેલેથી આવા છો? પપ્પા ચૂપ રે વાયડા. ઈ જે આવા દેખાય છે ને એ આવા હોતા નથી, અને જે આવા હોય છે ને એ ક્યારેક આવા દેખાતા નથી. આ તો શું છે, મારો શોખ છે. આવો તે વળી કેવો શોખ છે આને વળી. ગુડ મોર્નિંગ. પરમ દિવસે તમારો રૂમ તૈયાર કરાવી નાખ્યો હતો. આ તો ગઈકાલે અચાનક તમારો ફોન આવ્યો ને એટલે ઈજી થયું. એવું ને, ઈજી તો અમે ટ્રેનમાં તો ચડી જ ગયા હું, પણ સામેની ગાડીમાંથી ઓલા અનંતરાય ને એના દીકરાને ઉતરતા જોયા. માત્ર 50 એકર જમીન હાટું થઈને એટલે લંડન થી રાજકોટ સુધી લાંબા થયા હતા. મેં કીધું આ લોકોને હેઠા ઉતરો, હેઠે ઉતારો બધો સામાન, કાલ જાસુ મુંબઈ. હવે આ છોકરા માટે છોકરીઓ તો 1000 મળી રહેશે, પણ સોનાની લગડી જેવી જમીન જતી રહે ને બિલકુલ નહીં પહેવાય. ઠોકી દીધો કેસ, હવે ભલે લંડન થી રાજકોટ ધક્કા ખાધા કરે. અરે પણ તમારે આવું બધું કરવાની જરૂર શું છે? આપણે ક્યાં કોઈ વાતની કમી છે? આ 3-3 મિલો છે, 500 એકર જમીન છે, આ તમારી 4-4 દીકરી પડી ને ઠોરી ઠામ થઈ ગઈ છે. ના તમારો દીકરો એ બરાબર લાઈને ચડી ગયો છે, પછી હું કામ ને નકામા ઉધામાં કરો છો? હે તારી વાતો સાંભળીને બેહી રહ્યો ને તો આજલી લગાણ વંથળીમાં તારા બાપની ભેંસો દોતો બેઠો હોત, સમજીને? એ બહુ સારું હો, એ આ મારા બાપુજીની ભેંસો જ રાજકોટમાં તમને 2-5 થવામાં નિમિત બની હતી ને, એ ભૂલતા નહીં હો. હવે આને કાંઈ પહોંચાય. અરે હા, ઠીક યાદ આવ્યું. આમ જુઓ, આજે તમારે ક્યાંય બહાર ફરવા જવું હોય કે કંઈ શોપિંગ કરવા જવું હોય તો અમારી મીતા તમારી સાથે આવશે. હા, હું ગાડી ઘરે મુકતો જઈશ. હવે એટલા આટું થઈને અમને ક્યાં તકલીફ આપો છો? હે અને મુંબઈ અમારે માટે ક્યાં નવું? સુકેતુ હંકારશે ગાડી. રાજકોટમાં સુકેતુની ગાડી નીકળી હોય તો મજાલ છે, પોલીસ રાની કે રોકે. આ પ્રસાદ છે, 2 દી પહેલા વીરપુર ગયા હતા ને તે ખાસ તમારા માટે લાવ્યા. થેન્ક યુ. ને આ પેડાનું પેકેટ. ભગત જય સિયારામ. અરે આ મીતા, રચના ક્યાં છે? એ તૈયાર થાય છે. હા તો મનસુખલાલ શેઠ, મૂળ વાત પર આવીએ. આજે હું શાંતિલાલ ઠક્કર, મૂળ કેશોદનો હાલ રાજકોટ. કાઠિયાવાડમાં કોઈ પણ હાલાઈને તમે મારા વિશે પૂછી શકો છો. આ મારો એકનો એક દીકરો ને આ મારી એકની એક બાયડી. આ તો 4-4 દીકરી પછી દીકરો જન્મ્યો છે ને એટલે જરા લાડકોડમાં ઉસર્યો છે. હા તો સુખેતો કુમાર, આપ રાજકોટમાં શું કરો છો? જી ચાંદીના ઓક્સિડાઇઝ દાગીનાને ટ્રેડિશનલ ચણિયા ચોળી બનાવવાની ફેક્ટરી છે મારી. વેરી ગુડ. બેઝિકલી આઈ એમ અ ડિઝાઇનર. હા હા. અને હમણાં થોડા વખત પહેલા જ એક બુટિક પણ શરૂ કર્યું છે. અને મારો તો વિચાર છે લગન પછી મુંબઈમાં એક દુકાન ચાલુ કરી દેવી. સુકેતુ આવી રહીને મુંબઈનું કામકાજ સંભાળશે, હું રાજકોટનું સંભાળીશ. કા હા, અમારે રચના એકની એક દીકરી છે ને એટલે અમારી એવી ઈચ્છા તો ખરી કે અમારી નજીક હોય તો સારું. હા પણ અમે તો ગઈકાલ રાતના આવ્યા છે, તમે હજી સુધી અમે તમારી દીકરીને જોઈ ના. આવો આ બોલાવ. હા અરે રચના, રચના બેટા,
ફોટામાં દેખાડી તે છોકરી ક્યાંક જુદી હતી નહીં તમારે બબ્બે દીકરીઓ છે મેં તને નહોતું કીધું પાસપોર્ટ હાટું ફોટા પડાવવા મુંબઈ જાજે મુંબઈના ફોટોગ્રાફર મારા બેટા બહુ હોશિયાર ગમે એવી કદરૂપી સ્ત્રીને રૂપાળી કરી દે આ તો મનસુખલાલ શેઠ અમને તમારી દીકરી પસંદ છે આજથી તમારી દીકરી અમારી થઈ લે વળે આજકાલની છોડીઓ હરમાઈ જાય શરમાઈ ગઈ લે આમ જો શાંતિલાલ ભાઈ વાત જાણે એમ છે કે મારી અને મારા વાઇફની અમારા બંનેની એવી ખાસ ઈચ્છા છે કે તમે બધા અહીંયા 4-5 દિવસ રોકાવાના છો તો એ દરમિયાન છોકરો છોકરી બંને જણે એકબીજાને મળે સાથે હરે ફરે એકબીજાનો પરિચય કરે અને પછી જો એ લોકોની ઈચ્છા વધતી હોય તો આપણે ઈચ્છા શેની શેઠ આવી વાતમાં મોડું ન કરાય લગ્ન અને મરણ જેમ બને એમ જલ્દી ઉકેલી નાખવા હારા ડેડ ડોન્ટ ફોર્સ ધેમ ચૂપ રહે હવે તને હું ભાન પડે આમાં હા હા તો મનસુખલાલ શેઠ તમે મને એ વાત કહો તમને મારો સુકેતુ પસંદ છે વેલ પસંદ છે એટલે હા કે ના કો હા પસંદ છે અમને તમારી દીકરી પસંદ છે અત્યારે મીઠી જબાન લઈ લઈએ આવતીકાલે હવારે માજન વાડીમાં ગોળ ધાણા તમારે જો મારા વિશે કઈ તપાસ કરાવી હોય તો કરાવી શકો છો હા ના ના હું ક્યાં તમારા કુટુંબને નથી ઓળખતો છોકરામાં કઈ કેવા પડવું ખોડખાપણ આલે ઠીક યાદ આવ્યું એ બેટા સુકેતુ આપણી મુંબઈની ઓફિસે ફોન જોડ ને ઓલા મેનનને પૂછ ઓલા જે કે મહેતા એન્ડ કંપનીના કોટેશન આવવાના હતા એ આવ્યા કે નહીં જી હલો હલો મિસ્ટર મેનન સુકેતુ યર હેવ યુ રિસીવ ધ કોટેશન યા નો નો આઈ ડોન્ટ થિંક વી નીડ ટુ મીટ યા આઈ વિલ સેન્ડ ધેમ ઓકે પપ્પા એક મિનિટ કડકડાટ અંગ્રેજી બોલે છોકરો ભણેલ ગણેલ છે હોશિયાર એટલો બધો છે બાપના નિર્ણય પોતે લઈ શકે અને ક્યાં નોઈડામાં આટા મારે તમે જોઈ લીધું હશે છોકરામાં કોઈ ખોડખાપણ નથી અમને એમ શરમાવવાની જરૂર નથી આ તો અમે દીકરીના મા બાપ છીએ એટલે તે અમારે 4-4 દીકરી છે જ ને ચારેને પરણાવી જ ને આ તો બધું જોયેલું જાણેલું હોય ને પછી વાત છે ની જોવાની નહીં અરે હા અમારે કાઈ જોઈતું કરાવતું નથી હા વીરપુર વાળા બાપાની કૃપાથી એટલું બધું છે ને દીકરીને એક નારિયેળ હારે વરાવશો તોય હાલશે લે ગુડ મોર્નિંગ અરે આવો આવો રાહુલ બરાબર ટાઈમ સર જ આવ્યો છે જો શાંતિલાલભાઈ હું તમને ઓળખાણ કરાવું આ છે અમારો રાહુલ અમારે મન દીકરા જ બરાબર છે સમજ્યા અને રાહુલ તને ઓળખાણ કરાવું સુકેતો કુમાર આ છે રાહુલ અને રાહુલ આ છે સુકેતો કુમાર રચનાઝ વુડ બી ફિયાન્સે એન્ડ માય વુડ બી જમાઈ આઈ વુડ બી શાંતિલાલ ઠક્કર એ ભાઈ તમારે એ લગનમાં આવવાનું છે અરે પણ પહેલા ભાઈ જેના લગન લેવાના છે એની ઈચ્છા તો જાણી લઈએ હા એ કરો ચલો આપણે કામ કરીએ આપણે બધા બહાર બગીચામાં જઈને બેસીએ એ લોકોને જરા એકાંત આપીએ હાલો તો ચાલો પધારો વેવાણ આવો પધારો હાલે હું નામ તારું એ હાય હાય આ તો મારું નામ ભૂલી ગયો શું લાગે છે જો મને આ બાપનો એટીટ્યુડ કંઈ ગમતો નથી હા મને પણ પણ રચના એ આખરે સંસાર તો સુકેતુ સાથે માંડવાનો છે ને હા સુકેતુ તો બહુ સારો ને ડિસન્ટ છોકરો લાગે છે તો પછી રચનાને તું જરા સમજાવી જો હું વાત કરું છું અરે રાહુલ આ સુકેતુને આપણો બગીચો તો બતાવ અરે હા હા આવો ને આવો પ્લીઝ રચના બેસ
જો બેટા, મારી એક વાતનો બિલકુલ ડર્યા વિના, બિલકુલ ખચકાયા વિના સાચે સાચો જવાબ આપીશ. તું કોઈના પ્રેમમાં છે? પ્રેમમાં? હા, એટલે જે રીતે તું લગ્નની ના પાડ્યા કરે છે ને, જો એવું કંઈ હોય ને બેટા, તો હું તને પૂરેપૂરો સાથ આપીશ. હા, ઓફ કોર્સ નોટ મમ. અને તને એવું લાગે છે કે હું તારાથી છુપાઉં? જો એવું કંઈ નથી, તો પછી એવી કઈ બાબત છે જેને લીધે તને સુકેતુ માટે હા પાડવામાં ખચકાટ થાય છે? યુ નો મમ્મા, મેં હંમેશા એક સપનું જોયું છે કે જે વ્યક્તિને હું પરણું એને જોતા વેતા જ એના પ્રેમમાં પડી જાઉં. જે ઘડીએ એને જોઉં એ ઘડીએ જ મને થવું જોઈએ કે એ મારા માટે જ જન્મ છે. અને બરાબર આ જ લાગણીઓ એને પણ થવી જોઈએ. તને જોતા વેત તારા પ્રેમમાં પડી જવો જોઈએ, એ જ ઘડીએ, એ જ ક્ષણે અને કાયમ માટે. તે કેવી રીતે જાણ્યું મમ્મા? તને શું લાગે છે બેટા? હા, હું ડાયરેક્ટ 45 વર્ષની પેદા થઈ હતી એટલે મમ્મા તું પણ. ઓફકોર્સ. જો બેટા, તારી જેમ દરેક છોકરીના મનમાં એક સપનાનો રાજકુમાર હોય છે. ફરક માત્ર એટલો જ હોય છે કે કેટલીક છોકરીઓને યોગ્ય પુરુષ મળતા એ એટલામાં એટલી બધી ઇન્વોલ્વ થઈ જાય છે કે પોતાના સપનાના રાજકુમારને સદંતર ભૂલી જાય છે. એના માટે તો વાસ્તવિકતા પોતે જ સ્વપ્નું બનીને આવે છે, ત્યારે બીજી છોકરીઓએ વાસ્તવિકતાને સપનામાં તબદીલ કરવાની હોય છે. અચ્છા, ચાલ આપણે આખી વાતને બીજી રીતે જોઈએ. હા, મને એમ કે તારો આ સપનાનો રાજકુમાર છે એ દેખાવે કેવો છે? આપણા નોકર રંગલા જેવો? ઓફ કોર્સ નોટ મોમ. એટલે કે હેન્ડસમ, શેલ વી સે, ભણેલો ગણેલો, પૈસાદાર, લગભગ સુકેતુ જેવો? મેબી. અચ્છા, હવે તું મને એમ કે બેટા કે તે આ તારા સપનાના રાજકુમાર સાથે ક્યારે વિરાર લોકલના સેકન્ડ ક્લાસના ડબ્બામાં લટકતા લટકતા મુસાફરી કરવાની કે રેશનિંગના લાઇનમાં ઉભા રહેવાની કલ્પના તો નહીં જ કરી હોય? કદાચ બર્ફીલા પહાડવાળા ડુંગરોમાં, ક્યારેક કશ્મીર કે પછી સ્વિટ્ઝરલેન્ડ. મમ્મા નહીં, વિચાર કર, તું વિચાર કર. હા બેટા, પૈસો, એફ્લુઅન્સ, જે પ્રકારનું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ તારું રહ્યું છે, જે પ્રકારની કમ્પેનિયનશીપનું તે સપનું જોયું છે ને, એ સપનું બેટા કોઈ સામાન્ય માણસ સાથે કે જે મહિનાને અંતે બે છેડા માંડ માંડ ભેગા કરતો હોય એની સાથે તો કદી પૂરું નહીં થાય. ત્યારે સુકેતુ પાસે તો પૈસો પણ છે, પણ શું? પ્રેમ. અચ્છા, મને એમ કે હું અને તારા પપ્પા એકબીજાને પ્રેમ કરીએ છીએ. ઓહો, તમે તો બંને એકબીજા પર ઓળઘોળ છો. તને ખબર છે અમારા લગ્ન કેવી રીતે થયા હતા? મારા બાપુજીનો મારા આગળ ભણવા સામે સખત વિરોધ હતો. એમને એમ હતું કે હું જો વધારે ભણી લઈશ ને તો મારે માટે પછી ભણેલો ગણેલો મુહૂર્તિયો શોધવો મુશ્કેલ થઈ પડશે. એટલે મેં એમને વચન આપ્યું કે જો મને આગળ ભણવા દો, પછી તમે જે છોકરા સાથે કહેશો ને એની સાથે હું પરણી જઈશ. મેં મારું ભણતર પૂરું કર્યું અને જે પહેલો છોકરો એમણે બતાવ્યો ને એની સાથે પરણી ગઈ. એ છે હા તારા પપ્પા. પણ મમ્મા, તું લકી છે કે તને પપ્પા જેવા હસબન્ડ મળ્યા. એના કરતાં હું લકી એટલા માટે છું કે મને તારા નાના જેવા બાપુજી મળ્યા. એમણે મારે માટે જે શ્રેષ્ઠ હતું ને એ જ કર્યું. એમણે મને કહ્યું, હું 1 થી 10 ગણું છું, ત્યાં સુધીમાં મને તારો જવાબ આપ. એ ગણવાનું ચાલુ કરે ને એ પહેલા જ મેં મારો જવાબ આપી દીધો. એટલે મારી પસંદગી મેં કરી, તારી તારા પર છોડું છું. હું 1 થી 10 ગણું, ત્યાં સુધીમાં મને તારો જવાબ આપ. I love you, Mom. Rahul, you are too much. Hey, Rahul. Suke, tu mene sapna no intro karam. Arre, ha. Aao, aao, please. Rachna, aache Suke, tu. Arre, Suke, tu. Aache Rachna. Rahul, tu kya jai che? Tu hiya chupo re ne? Well, madam, tame khoti vyakti no haath pakdeo che. એ લીજે, હિયર ઇઝ યોર રાઇટ મેન. એક્સક્યુઝ મી. રચના, મારી સાથે સગાઈ કરવા માટે તમારા પર કોઈ પણ જાતનું દબાણ તો નથી થયું ને? ઓફકોર્સ નોટ, આ મારો જ નિર્ણય છે. બ્યુટિફુલ, gorgeous, so delicate, so tender. બસ બસ, આટલા વખાણ કરશો તો હું લાજી જ મરીશ.
હું તમારી નહીં તમારી સાડીની વાત કરું છું. દેખાતું નથી, ક્યાં છે બધા? અરે દાંડિયા રાસની તૈયારી થઈ ગઈ છે, મહેમાનો આવી જાય પહેલા બધા તૈયાર થઈ જાઓ પ્લીઝ. અરે રાહુલ દીકરા, આ મિતાબેન તૈયાર થયા કે નહીં? હા હા તૈયાર થઈ ગયા છે, બસ તમારી જ રાહ જોઈ રહ્યા છે. અને શાંતિલાલ ભાઈ ક્યાં? હવે એ ક્યાં જવાના, ઉપર કપડા બદલે છે. ઓહો, એ રોજ કપડા બદલે છે? હું રોજ ના ઉપર છું, બે વાર કપડા બદલું, ત્રણ વાર. તને કઈ વાંધો? ના ના મને કોઈ વાંધો નથી. આમ સોરી, વાંધો હોય તો કહી દે, કાલથી બધું બંધ કરી દો. અરે નહીં નહીં પ્લીઝ, એવું નહીં કરતા. તમે તો વેવાઈ થાઓ, અને વેવાઈની મશ્કરી કરવી તો શાસ્ત્રોમાં વર્જ્ય છે. હે એ એ સાચું કહેજો, આ સાડીમાં હું કેવી લાગું છું? આ સાડી તારા પર જરાય શોભતી નથી. હા હા, પણ તું સાડીથી શોભ. એટલે તમને મારા મને સાડીમાં કોઈ ફેર લાગતો જ નથી? નહીં, ઘણો ફેર ભાઈ, તારા મને સાડીમાં ઘણો ફેર. સાડી જૂની થઈ જાય તો વાસણ વાળીને દઈ દેવાય, તને થોડી દેવાય. આ તો એમની આદત છે ને, વર્ષો જૂની છે. અરે ભાઈ, આ રચના ને સુકેતુ બંને ફિલ્મ જોવા ગયા તા, એ પાછા આવ્યા કે નહીં? હા હા, એ તો ક્યારના આવી ગયા છે, પોતપોતાના રૂમમાં કપડાં બદલી રહ્યા. સોરી હા સોરી, જરા મને વાર થઈ ગઈ. આ રચના ને તૈયાર કરવા વાળા બેન જરા લેટ આવ્યા ને, એટલે હું રંગલાને જોઈ આવું. અરે હા, જરા શોધ એને મોકલ, મારે પણ કામ છે એનું. હા હા હા, મારે એ કામ છે. હા, આજ હવારે મારી પાસેથી 500 રૂપિયા લઈ ગયો. હજી સુધી મોડું દેખાડ્યું, રાત બોલો. અરે હા, 500 રૂપિયા સવારે મને કે અમને 500 રૂપિયા છૂટા છે, છેમ કરી મારી પાસે 500 રૂપિયા લઈ ગયા. તે આપ્યો? હાસ તો કરી ગયો, 1000 નો કરી ગયો. મને ગમ્યું. શું? કોક તો પાક્યું તમારું કરી જવા વાળું છે. અરે ના ના, એ તો સાવ ભોળ્યો છે, આપી દેશે તમારા પૈસા. આ બહાર આટલો બધો ઠાઠ ઠઠારો ને ડેકોરેશન, અરે અંદર આટલી બધી લાઈટ્સ, આવો બધો ઠાઠ ઠઠારો, ગજરા બજરા ડાલકે, એલા હું મારા જ ઘરમાં આવું છું કે કોઈ અજાણ્યાના ઘરમાં ઘૂસી જાઉં છું? આવો આવો પધારો, શ્રી મનસુખલાલ આપનું જ ઘર છે, પત્ની પણ આપની છે, પણ ગામ આખાને ખબર તો પડવી જોઈએ ને કે મનસુખલાલ સોમૈયાની એક ની એક લાડકી દીકરીના આજે સગપણ છે. અરે ગામને તો ખબર પડતા પડશે, પર જો ભાઈ લોકોને ખબર પડી છે તો સગાઈ મેં ઇતના તો શાદી મેં કિતના, 25 લાખ દે દો કરીને અહીંયા રિવોલ્વર મૂકશે ત્યારે શું કરશો? ત્યારે આપણે આને આડી ધરી દેશું, એટલે જીવનભરનો મારો છુટકારો થઈ જાય. તમને બે ભાઈ, હું તમને ક્યાં નડું છું? હવે કોઈ એક જગ્યાએ નડતી હોય તો કહું ને. હેલો, હા જી છે. હા એક મિનિટ, પેલો અમૃતલાલ એના મનમાં સમજે છે શું? દીકરાનો બાપ થયો એટલે શું દિલ્હીની ગાદી મળી ગઈ? ના ના ના, બિલકુલ નહીં ચલાવી લઉં હું, જ્યાં સુધી નાતનો પ્રમુખ છું ત્યાં સુધી આ વાત નહીં ચલાવી લઉં. એ અમૃતા સમજાવશો ને મનમાં? ઉભો હું આવું છું હમણાં ત્યાં તમારે ત્યાં. અરે દીકરીને સગપણ ના જે દાંડિયા છે ને. ઓ સોરી સોરી પ્રભુદાસભાઈ, સોરી. આજે મારે ત્યાં પણ એક શુભ પ્રસંગ છે, એટલે આપણે કામ કરીએ. હું હમણાં ને હમણાં અમૃતલાલને ફોન કરીને કહી દઉં છું, માણસ જ મોકલું છું, એમ કરો ને. હું માણસ મોકલાવીને કહું છું, કાલે સવારે તમારા ઘરે ભેગા મળવાનું નક્કી કરીએ, અને આપણે ત્રણેય જણા ભેગા બેસી જે પણ કઈ વાત કરવાની હોય બધી ચોખવટ કરી લઈએ. ના ના, તમે જરાય ચિંતા ન કરતા, અરે હું તમારી પડખે ઊભો છું ને, અમૃતા મનમાં સમજાવશો. ના ના, હે ના ના, તમે જરાય ચિંતા ન કરો. હાજી હાજી, હા હા, કાલનું નક્કી. ભલે, થેન્ક યુ. હા શું થયું, એમની દીકરીના સગપણ તૂટી ગયા? હા હા, અમૃતલાલ મારો બેટો એના મનમાં સમજાવશો. ના ના, વેવિશાળ એટલે શું, કઈ રેતી પર બાંધવાનો કિલ્લો છે કે મન ફાવે ત્યારે બાંધો અને મન ફાવે ત્યારે તોડી નાખો? અરે નાથ જાતમાં કઈ રહેવું છે કે નહીં એને? તમે હુકામ આટલા બધા અકળાઈ જાઓ, કઈ કારણ હોય તો માણસ વેશવાળ તોડે ને? હે, ગેરકાયદેસર બાંધકામ મ્યુનિસિપાલિટી તોડી જ નાખે. ઈ આ આખી વાતમાં મ્યુનિસિપાલિટી ક્યાંથી આવી? એ કચરા ટોપલી નહીં સમજાય, બોલ. મમ્મી પપ્પા, અરે બધા મહેમાનો આવી ગયા છે. એ રાહુલ, પહેલા મને એક પેલો રંગલો ક્યાં છે? મારે એને ખાસ કામે અમૃતલાલ ને ઘરે મોકલવો છે. હા હા, આખું વિશ્વ શોધે છે આજે રંગલાને.
think of the devil and devil is there. હું ડેવિલ નથ. અલ્યા તો આજે આ કાળા કપડા પહેરીને શું બન્યો છે તું? The name is Bond. James Bond. તે આ James Bond બનીને તારે અમને શોધવાનો હોય કે અમારે તને શોધવો પડે? અને એ અહીંયા અહીંયા આ લોકોના 1000 રૂપિયાનો હિસાબ આપ પહેલા. એ આમાં આમાં મારો મારો કોઈ જવાક નથી. આ તો શું છે, રાહુલભાઈ મને કહ્યું તું કે આ રાજકોટ વાળા છે ને, ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એ મોઢું હંભાણીને બોલે. હું નથી બોલતો, રાહુલ રાહુલ કે છે. રાહુલ એ કે કે જો તું મિલાઈ પાસેથી 1000 રૂપિયા પડાવે ને તો હું તને 2000 રૂપિયા આપીશ. એ ભંગલા શું બોલે છે? નાના વેવાઈ, હું તો મજાક કરતો હતો, તમારા પૈસા મારી પાસે જ છે. લાવ, રાજકોટ આવીશ ત્યારે આપીશ ને. આજે રાહુલ પપ્પા ને મરવા મારજે. ચાલો, બધા રાહ જોઈ રહ્યા છે. શું જોઈ રહ્યા છો? ઇઝ સમથિંગ રોંગ? ઓન ધ કોન્ટ્રરી, આજે તું ખૂબ સુંદર લાગે છે. સ્ત્રીત્વથી ભરપૂર, લાવણ્યમયી, એક સંપૂર્ણ ભારતીય નારી. પણ એક વાતની કમી છે. શું? ચોટલાની. તારે ચોટલો વાળવો જોઈતો હતો. મને ચોટલો વાળવાનો બહુ જ કંટાળો આવે છે. હું વાળી આપું? તમે વાળી આપશો? શ્યોર, વાય નોટ. તમને ચોટલો વાળતા આવડે છે જાણીને ખૂબ જ નવાઈ લાગે. મારી ચારે બહેનોને હું જ ચોટલો વાળી આપતો. ચાહો છો તમારી બહેનોને? ખૂબ જ. જીવનો રચના, મારે એક નહીં પાંચ પાંચ માં છે. અને મારું તો દળપણે માનવું છે કે દરેક પુરુષના સુઘડ ચારિત્ર ઘડતર માટે એને કમસે કમ એક બહેન હોવી જરૂરી છે. જીવનો રચના, અમારી શેરીનો કોઈ છોકરો મારી બહેનની છેડતી કરતો ને, ત્યારે મને બહુ ખરાબ લાગી આવતું. મારું લોહી ઉકળી ઉઠતું. અને કદાચ આ જ કારણ છે કે આજ સુધી મેં કોઈ છોકરીને એવી નજરે જોઈ સુદ્ધા નથી. આ લે. સરસ, તમે વાળેલો ચોટલો તમારા ચારિત્ર જેવો સુંદર અને સુઘડ. આઈ એમ સોરી. છોરશના, તું તો જાણે છે ને કે અહીંયા આવે ત્યારે અમને રિઝર્વેશન નહોતું મળ્યું. મમ્મી પપ્પાને પણ માંડ માંડ સુવાની જગ્યા મળી હતી. મને તો જરા સરખો આરામ નથી મળ્યો. અને અહીંયા આવીને સગાઈ સગાઈની તૈયારીઓ આ બધામાં મને સહેજે આરામ નથી મળ્યો. એટલે મારે ઉપર જઈને સુઈ જાઉં છું, ખૂબ થાકી ગયો છું. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી. ઓકે, ગુડ નાઇટ. પણ તમે તો કંઈ ખાધું પણ નથી. થેન્ક્સ, પણ મારે કાંઈ નથી ખાવું. ઓકે, ગુડ નાઇટ. રચના, કમ ઓન, નાઉ ધીસ ઇઝ અ લિમિટ. અરે તમને બંનેને એકબીજા સાથે રહેવા માટે આખી જિંદગી તો મળવાની જ છે ને, તો પછી આમ પ્રેમી પંખીડાની જેમ ભાગી આવવાની શું જરૂર હતી? કમ ઓન, લેટ્સ ગો, ચાલ બાર. એ આપણે જઈએ. હું એકલી આવીને શું કરું? કેમ એકલી?
હું નથી. અરે આટલા વર્ષો સુધી આપણે બંને જણા સાથે જ તો દાંડિયા રમવા જતા હતા ને. ખબર નહીં આ નવરાત્રિ તું અહીંયા હોઈશ કે નહીં, એટલે જ તો મેં આ દાંડિયા રસનો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે. રચના, આજે તારી સાથે મન મૂકીને રમી લેવું છે. કમ ઓન, લેટ્સ ગો, વી આર ગેટિંગ લેટ. તું જા, હું આવું છું. શું કે તને કહીને આવું છું? ઓહો, અત્યારથી જ પરમિશન લેવાનું પણ શરૂ કરી દીધું? અરે એવું નથી, એને કંઈ ખાધું પણ નથી. હું એને એક ગ્લાસ ગરમ દૂધ દઈને આવું છું. ઓકે, યાદ રાખીને આવજે. હા, જોજે, પાછી આવીશ ને? આવીશ. રચના, પ્લીઝ ભૂલી નહીં જતી. તું હવે જા. નહીં, ઓકે ઓકે, જાઉં છું જાઉં છું. હલો, ઓહ, કોણ? પ્રભુદાસભાઈ. હાજી, બોલો બોલો. હાજી, એ જલારામ બાપાની કૃપાથી બધું જ રંગે ચંગે પાર પડી ગયું. હાજી, હા. અરે ભલા માણસ પૈસા વૈસા તો સમજ્યા, આપણે તો માણસોના ને માણસોના પ્રેમના ભૂખ્યા છીએ. પૈસા તો આજે છે ને કાલે નથી, સમજ્યા? આપણામાં પેલી કહેવત છે ને, હા, કે આંગણું ગમે એટલું મોટું હોય પણ આંગણામાં જો તુલસી ક્યારો હોય તો જ એની પૂજા થાય. હાજી, હા, તમારી શુભેચ્છાઓ માટે આભાર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હાજી, જુઓ, મારી વાત સાંભળો. જો, મને બહુ ચિંતા થાય છે. શું થયું? આ વેવાઈએ અચાનક રાતની ગાડીમાં રાજકોટ જવાનું કેમ નક્કી કર્યું? ટિકિટ રાતની ગાડી ની મળી એટલે. અરે એમ નહીં, હવે એ લોકો 4-5 દિવસ રોકાવાના હતા ને. હા, પણ એને અર્જન્ટ કામ આવી પડ્યું. તમે પૂછો ને શું કામ આવી પડ્યું? પૂછ્યો. હવે શું, ટિકિટ આવી ગયા પછી રાહુલ ટિકિટ લઈ આવ્યો છે, ઉપર આપવા જ ગયો છે. અરે રે, તમને વેવાઈના મોઢા પર કઈ દેખાયું? હા, શું? અહીંયા થોડું ટૂથપેસ્ટ ચોંટ્યું તું. એમ નહીં, હવે તમને વેવાણનું મોઢું પડી ગયેલું નહીં લાગ્યું? અરે પણ પડી ગયું તો તારે ઉચકીને પાછું મોઢામાં મૂકી દેવું જોઈએ. રિલેક્સ રિલેક્સ વિતા રિલેક્સ. આમ જો, આઈ ઓલવેસ ઓબ્ઝર્વ કે જ્યારે જ્યારે ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે તારું મન શંકા કુશંકાથી ઉભરાઈ જાય છે. કઈ શંકા કુશંકાની વાત નથી આમાં. જો, અમને સ્ત્રીઓને છે ને વાત સૂંઘી લેવાની કળા ગળથૂથીમાંથી મળી હોય છે. હું તમને ખાતરીપૂર્વક કહું છું, એ લોકો જરૂર કોઈક મૂંઝવણમાં છે. એમ? હા. અચ્છા, તો તું એક કામ કર, ઊભી થા. કેમ? ઊભી નથી થતી. જા, હવે તારી ડાબી બાજુ ફર. કેમ કવાયત કરાવો છો આમ? ફર 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 ફર. હવે હળવે હળવે રસોડામાં જા અને એ લોકો માટે રસ્તામાં બાથું કઈ ટિફિન વગેરેની તૈયારી કરી નાખજે. ટૂંકમાં કામે લાગ, ભઠિયારણ થા, મને પ્રશ્નો ના પૂછે. મત ને બોલે, હું તને જોઉં ને એટલે મને મારી યુવાનીના દિવસો યાદ આવી જાય. વધારો પૈસામાં બહુ દાંત કેતો. એ તું ઉપર શું બોલ્યો? આ વચ્ચે બોલી એમ બધી ગડબડ થઈ ગઈ. કે લગ્ન કરવા માટે આપણી એક જ પોલિસી છે, કુક બુક અને લુક. કુક બુક અને લુક? યસ. એટલે શું? કુક એટલે છોકરીને સારું એવું રાંધતા આવડવું જોઈએ. બુક એટલે સારી એવી ભણેલી ગણેલી હોવી જોઈએ. અને લુક એટલે દેખાવમાં પણ બહુ સારી હોવી જોઈએ. તો ભાઈ રાહુલ, તું આખી જિંદગી વાંઢો રહી જવાનો. કેમ? આપણા દેશમાં 3-3 લગ્ન કરવાની મનાઈ. અરે આજે અંશુબેન, તમારું ટિફિન તૈયાર છે? બહાર આટલું બધું લો ભાઈ. અરે ઓય, કીધું ભાઈ, બી મુસાફરી છે તમારે 1.5 દિવસની. હા, બાકી રાહુલ દીકરા, તે તો ભારે માયા લગાડી દીધી હો.
તો લઈ જાવ એને રાજકોટ. બાપ ના બોલ થી હાલ આવત. અરે પણ ભાઈ હું ત્યાં આવીને શું કરીશ? ભાઈ એક મોટો પ્રશ્ન છે. મારી ચાર હતી એ ચારે ચાર મેં પરણાવી દીધી. ચોથી બાકી હો તો નક્કી હું તારી હારે પરણાવત. અરે ભાઈ હું શું કહું છું, પાંચમી દીકરી થઈ શકે એમ નથી? આપણે વાંધો ના. હવે શરમાવ શરમાવ, આ વેવાઈ સામે બેઠા છે. હવે વાંધો નહી. હવે બાકી હાજુ કહો વેવાઈ, આપણને તો ભારે મજા પડી ગઈ. હવે અમને તમારી મહેમાનગતિ કરવાનો મોકો આપજો. જરૂર જરૂર. રાજકોટ થી ફોન આવ્યો એટલે ઉચાળા ભરવા પડ્યા. આ મારે હાળા કોર્ટ કચેરી ના નફરા બહુ. આ જો ને આવતીકાલ ની ડેટ પડી એટલે ગયા વગર છૂટકો નથી. રકી ભાઈ આ માક્સર ની આડે જો બે મહિના રહી ગયા છે, હવે ત્યાં જઈને કઈ કામે લાગશું તઈ પહોંચાશે ને. મજા આપો બાપા. જરૂર જરૂર. અરે કહું છું એ બારે તો કોઈ ઇન્સ્પેક્ટર આવ્યો છે. ઇન્સ્પેક્ટર? હા આપણે ત્યાં ઇન્સ્પેક્ટર નું વળી આપણે ત્યાં શું કામ છે? વહી ખડા રહ્યા મિસ્ટર મનસુખલાલ, વરના કાનૂન કે લંબે હાથ આપકે ગિરેબાન તક પહોંચ જાયેંગે. એ કોણ એનું છે? એ મરી ગયા. અરે અરે આ પેલા રંગલાને મેં બજારમાં મોકલ્યો હતો, હજુ સુધીનો પત્તો નથી. મમ્મી રંગલો તો ક્યારનો આવી ગયો છે? તો ક્યાં છે? એ બાર મુઓ. આર્યો આર્યો આર્યો. અરે તને મોકલ્યો તો ને બજારે. હા લઈ આવ્યો છું. કે રાહુલભાઈ તમને બધાને ખબર છે જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે ને એમ એમ મારી તાકાત પણ વધતી જાય છે. શું વાત કરે? આજથી બે વર્ષ પહેલા 50 રૂપિયાના કાંદા હું ઉચકી નતો શકતો. આજે ટચલી આંગળી ઉચકી શકી જો. અરે ટચલી આંગળી વાળી મોટી ગોવર્ધન ગીરધારી બને છે. ચાલ એ એ ત્રિશી ટોપી. હા કહું છું, અચાનક તને આજે ઇન્સ્પેક્ટર બનવાના કોડ કેમ કરતા જાગ્યા? આજે તો કોઈકને રિમાન્ડ પર લેવાનું છે. અરે સુકેતુ કુમાર, એમાં તમે શું કામ ચમકો છો? તમે આ ઘરમાં રિમાન્ડ પર નહીં ડિમાન્ડ પર છો. આજ કે બાદ તુમ્હારા જમીર તુમે જીને નહીં દેગા ઓર મેં તુમે મરને નહીં દુંગા. હવે જાય છે. જાઉં છું. કેમ શું થયું છે તો કુમાર, તબિયત બરાબર નથી? તમે પણ શું વાત કરો છો પપ્પાજી? અરે ચાર પાંચ દિવસ હરવા ફરવાની જગ્યાએ જો કોઈનું 5 મિનિટમાં પેકઅપ થઈ જાય તો તબિયત તો બગડે જ ને. આવો આવો અમને કંપની આપો. હા રાહુલ ભાઈ, મનસુખલાલ શેઠ. હાજી. હવે અમારા જવાનો સમય નક્કી થઈ. જરૂર. સવારથી મેં રસ્તાને નથી જોઈ તો. હા હા જરૂર. અરે હા આવી. અમારું જે કઈ પણ છે એનું જ છે ને પછી તો. આજે તો તમારે કઈ જ બોલવાનું નથી. મમ્મા મારે તને કઈ કેવું છે? તું કઈ કેતી નહીં. હા બેટા આટલા પ્રેમ થી આપે છે તો લઈ લે. હવે બેટા લે, તારા હાથે જ રચનાને પહેરાવ. બેટા શું વાત છે, શું કહેવું છે તારે?
પપ્પા મારે આ લગ્ન નથી કરવા. અરે પણ શું કામ? આ કે ઢીંગલા ઢીંગલીની રમત માંડી છે. એક વખત તે નિર્ણય લીધો ને. મારે મારો નિર્ણય બદલવો છે પપ્પા. પણ શું કામ? મારે મારી કરિયર બનાવી છે, આગળ ભણવું છે. રચના બેટા, શું છોકર મત માંડી છે? આ છોકર મત નથી, મારી જિંદગીનો સવાલ છે પપ્પા. તારી જિંદગીની ચિંતા તારા કરતા તારા મા બાપ ને વધુ છે. એટલે જ કહું છું કે મારો નિર્ણય બદલવાનો પ્રયત્ન નહીં કરતા. અરે પણ શું કામ? મને કઈ કારણ આપીશ? તમને મારા શબ્દો પર વિશ્વાસ નથી? મને શબ્દો કરતા માણસો પર વધારે વિશ્વાસ છે. તો હું પણ માણસ છું, તમારા જ લોહીનું સંતાન. અરે પણ એટલે જ તો મારી જવાબદારી વધી જાય છે. પપ્પા પ્લીઝ, હું હમણાં તમને કઈ જ નહીં કહી શકું. હમણાં ની તો તું મને ક્યારે કહીશ? તારે તારે મારી આબરૂના ધજાગરા બાંધવા છે. અરે હજુ ગઈ કાલે જ પેલા અમૃતલાલને મેં બાર બજાર એક પાયનો કરી નાખ્યો અને આજે મારે ઘરે આ પ્રસંગ. તારે તારે મને જીવતે જીવત મારી નાખવો છે? પપ્પા પ્લીઝ, મારી વાત તો મનસુખલાલ શેઠ, તમારી દીકરી હું બોલે છે નો એને ભલે ભાન ન હોય, પણ કોની હામે બોલે છે નો એને ભાન કરાવો. મેં રૂપિયા પૈસા જોઈને નહીં, સમાજમાં તમારું નામ ને પ્રતિષ્ઠા જોઈને આ ઘર જોડે સંબંધ બાંધ્યો. આ છે તમારી પ્રતિષ્ઠા, આ છે તમારી જબાન. તમારી જબાન ને ભરોસે મેં ગોળ વિધિ કરી. કોર મહારાજ પાસે લગ્નની તારીખ નક્કી કરાવી લોહારા શક્તિમાં સમાચાર છપાવ્યા. હવે તમારે અમારી આગુના જાગરા ઉડાડવા છે. શાંતિલાલ ઠક્કર એક જ વાત જાણે છે, જીવ લીધા વિના જાય એ દરદ નહીં, જબાન આપીને ફરી જાય મરદ નહીં. ભાઈ પ્લીઝ, તમે જરા ઠંડા પડો, આમ ગુસ્સો ના કરો. જુઓ, અરે રચના તો હજી બચ્ચું છે, બાળક છે, અણસમજુ છે. હું એને સમજાવીશ, તમે ચિંતા ના કરો. આ લગ્ન થશે, જરૂર થશે. તમે જરા શાંત પડો પ્લીઝ. ચાલો આપણે કામ કરીએ, આપણે બહાર બગીચામાં જઈને બેસીએ. હા ચાલો શાંતિથી આ વિશે વાતો કરીએ. આવો 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 વ્યવહાર આવો. આપણો તો નિયમ છે, નાતે જીવવું ને નાતે મરવું. આ શાંતિલાલ ઠક્કર ને ના પાડનારા નાબૂદ થઈ જાય છે. જરા મારી વાત સાંભળો. આમ જો મારી વાત સાંભળો. શું વાત છે બેટા? ડોન્ટ ટોક ટુ હર. આઠ આટલા વર્ષોની મારી નિસ્વાર્થ ભાવે કરેલી સમાજ સેવા, વર્ષોની મહેનત પછી સમાજમાં મેળવેલી આબરુ, એક જ ઠોકરને જમીન દોસ્ત. મને અફસોસ એ ઠોકરનો નથી, મારી આબરુ જમીન દોસ્ત થઈ ગઈ એનો પણ નથી. અરે મને અફસોસ તો એ વાતનો થાય છે કે ઠોકર મારનાર પગ મારા પોતાના. પપ્પા ડોન્ટ ટોક ટુ મી. મરી ગયો તારો પગ. આજ સુધી મેં તારા અનેક લાડ ચડાવી લીધા છે, તારી દરેકે દરેક જીદ મેં પૂરી કરી છે, તારી દરેકે દરેક ઈચ્છાઓને મેં પ્રેમથી સ્વીકારી છે, તારી દરેકે દરેક છોકર મત મેં હસી કાઢી છે. એ દિવસે એ લોકોની પાસે તું કદરૂપી થઈને આવી, એને પણ તારી છોકર મત સમજીને મેં વાત ચલાવી લીધી. પણ હવે નહીં, હવે નહીં. આ લગ્ન માટેની મંજૂરી તે પોતે આપી છે, આ લગ્નનો નિર્ણય તે પોતે લીધેલો છે, મારા કોઈ પણ જાતના દબાણ વિના. એટલે હવે તારે આ લગ્ન કરવા જ પડશે. યુ કેન એન્ડ યુ શેલ. આ લગ્ન થશે માગસર સુદ સાતમે લોહાણા માજનવાડીમાં, અને તારા લગ્ન સુકેતુ સાથે જ થશે. પીરિયડ, ફુલ પોઈન્ટ. ઓકે, મારા લગ્ન સુકેતુ સાથે જ થશે. પણ જો હું જીવતી હોઈશ તો પીરિયડ, ફુલ પોઈન્ટ. રચના રચના રચના, હું જે તને કહું છું એક પાછળ. આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન ટુ યુ. મારે કોઈનું વર્ડ ઉપર નથી. મમ્મી પ્લીઝ, મુશ્કેલીનો સામનો કરવો તમે જ તો અમને શીખવાડ્યું છે, અને
તમે જ આવી રીતે હિંમત હારી જશો તો કેમ ચાલશે? મમ્મી પ્લીઝ તમે મને કહો હું તમને કેવી રીતે મદદરૂપ થઈ શકું છું? રાહુલ બેટા તું રત્ના પાસે જા, એની સાથે વાત કર, તું એને સમજાવ. તમે બંને તો સાથે ઉછરેલા છો ને, અત્યારે એને મા બાપ કરતા એક દોસ્તની વધારે જરૂર છે. અને પછી ડર લાગે છે એ કઈ અજુકતું ન કરી બેસે. નહીં નહીં મમ્મી, તમે ચિંતા નહીં કરો, એવું કંઈ નહીં થાય. યુ જસ્ટ રિલેક્સ. તમે તમે પપ્પાને સમજાવો પ્લીઝ. પ્લીઝ મમ્મી. રાહુલભાઈ, રાહુલભાઈ આવો તૂટેલો ગ્લાસ આ મને આજે સવારે ઉપરના રૂમ માંથી મળ્યો. આ બધી વાતની તને કેવી રીતે ખબર? ગઈકાલ રાત્રે હું જેમ્સ બોન્ડ બન્યો હતો, મારી નજરથી કંઈ જ ન બચે. અરે તો જોવા દો, આજે સવારથી રચનાબેન ઉપરના રૂમમાં ગયા જ નથી. કેમ? રંગલા રંગલા મને સાફ સાફ કે તું શું કહેવા માંગે છે? ગઈકાલે રાત્રે ઉપરની રૂમમાં શું થયું હતું એ તમે શોધો. આ ઘરને ફરી પાછું હસતું રમતું કરવા માંગતા હો ને, તો આ બધાનો જવાબ શોધો. એ બધું જ જાણે છે. રચના, રચના, રચના એક મિનિટ, રચના એક મિનિટ, પ્લીઝ પ્લીઝ બેસી જા અહીંયા. રચના રચના, જો હું તને બહુ સારી રીતે ઓળખું છું, મારી જાત કરતા પણ વધારે હું તને ઓળખું છું. મને નહીં કે રાહુલ હું કોને દોષ આપું? નસીબને, સંજોગોને, પછી મારી મૂર્ખાઈને? રચના હું દોષ જાણવા નથી માંગતો, કારણ જાણવા માંગુ છું. પ્લીઝ મને કે રચના. જવા દેને રાહુલ, કેટલીક વાતો બતાવવા કરતા છુપાવવામાં જ સાર હોય છે. કમ ઓન રચના, તું તું મારાથી છુપાવીશ? તું વચન આપ, તું કોઈને નહીં કે. રચના તને મારા વચન પર વિશ્વાસ છે કે મારા પર વિશ્વાસ છે? તો સાંભળ. મનસુખલાલ સોમૈયા, મનસુખલાલ સોમૈયા, અમારી ટ્રેનનો સમય થઈ ગયો છે. મારો એ તમારો જવાબ જોઈએ છે, હા કે ના માં. કેમ જીપ સિવાય ગઈ? કેમ મોઢામાં મગ ભર્યા જ? મનસુખલાલ સોમૈયા, મારે તમારો જવાબ જોઈએ છે, હા કે ના માં. અરે એ 5 સેકન્ડમાં તમારે જવાબ જ જોઈએ છે ને, તો તમારા દીકરાને પૂછો, એ જવાબ આપશે તમને. શું કહે તું? બોરો. અને તારા પપ્પાને જવાબ આપ કે મેં આ સગાઈ શું કામ તોડી. શું કહે તું? શું કહે તું? બોરો. પ્લીઝ પ્લીઝ તમે મારી વાત સાંભળો. તમે મુંબઈ સમાચારના રિપોર્ટર હો કે પછી ગુજરાત સમાચારના, જુઓ, મનસુખલાલ સોમૈયા કોઈ પણ ઇન્ટરવ્યુ આપવાના મૂડમાં નથી. અને તમે જો ખરેખર સમાજની સેવા કરવા માંગતા હો તો પ્લીઝ સોમૈયા કુટુંબને એકલા છોડી દો. એ લોકો પણ આ જ સમાજનો એક ભાગ છે અને એ લોકોને આ બનાવથી ખૂબ જ આંચકો લાગ્યો છે. એ લોકો આ આઘાતમાંથી બહાર આવવા માંગે છે, માટે પ્લીઝ તમે આ બનાવને ભૂલી જાઓ અને એ લોકોને પણ આ બનાવને ભૂલી જવા દો. ઓકે, થેન્ક યુ. ઇડિયટ્સ. ક્યા બાત હે? આની કેવાય સાચો મિત્ર. ઘરના સભ્યોને આશ્વાસન આપવાથી લઈને ઘરનું ધ્યાન રાખવા સુધીનું બધું જ કામ કરવાનું.
એટલે સુધી કે કોઈના ફોન આવે તો ફોન પર લોકોને કેમ ટાળવા એ પણ જોવાનું. રંગલા, આ શું વેશ કાઢ્યો છે તે? મારું નામ ગોપાળદાસ પંચમતિયા. પ્રેમથી લોકો મને ગપ્પીદાસ પંચાતિયાને નામે બોલાવે છે. આખી સોસાયટીના લેટેસ્ટ ન્યૂઝ તમને મારી પાસેથી મળી રહેશે. ક્યા બાત હે મનસુખલાલ સુમૈયા, એટલે સોનાનો માણસ. આખી સોસાયટીને કહી દીધું, ખબરદાર છે એના વિશે કઈ હેલ્પફેલ બોલ્યા છો તું? ના ના, ભાવી જમાઈએ આપઘાત કર્યો એટલે શું રાતોરાત ખરાબ થઈ ગયો? આ મારો જ દાખલો લો ને. મેં મારા લગ્નની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે એક પાર્ટી રાખી, કાર્ડ છપાવ્યા. એ કાર્ડમાં ભૂલમાં મારા લગ્નની પાંચમી વર્ષગાંઠને બદલે મારા પાંચમા લગ્નની પહેલી વર્ષગાંઠ એવું લખાઈ ગયું એટલે શું રાતોરાત ખરાબ થઈ ગયો? તે હે રાહુલ, આ શાંતિલાલ ઠક્કરે પોલીસમાં પૈસા ખવડાવીને લાશને રાતોરાત રાજકોટ લઈ ગયા, એ વાત સાચી? ક્યા બાત હે શાંતિલાલ ઠક્કર એટલે અમારા લોહાણા સમાજનું બહુ માન. હા, જો કે એનો છોકરો આડી લાઈન પર હતો એવું કે છે. તે હે રાહુલ, આ શાંતિલાલ ઠક્કરે આજે મુંબઈમાં પણ એક શાદી રાખી છે, એ વાત સાચી? ના, આ તો આજે સવારે છાપામાં વાંચ્યું ને એટલે ખબર પડી. જો કે લગ્ન એ તો લોટરી જેવું છે, જો કે લોટરી ન લાગે તો ફાડીને ફેંકી દેવાય. પણ વેશવાળના બીજા દિવસે છોકરો આપઘાત કરીને મરી જાય એટલે છોકરીને કઈ કુવામાં થોડી ફેંકી દેવાય. બાકી રચના એટલે ક્યા બાત હે. જો કે હવે તો છૂટા છેડા લીધેલ, બીજ વર જે મળે એનાથી ચલાવી લેવું પડશે. અમારી નાતમાં તો હારો મૂર્તિઓ મળવો મુશ્કેલ છે અને મનસુખલાલ રહ્યા નાતના પ્રભુ એટલે પરનાતમાં તો શક પણ કરે નહીં. નહીં તો કદાચ તારો ચાન્સ લાગી જતે રાહુલ. ભાઈ રંગલા, શું બકવાસ કરે છે તું? બકવાસ નથી કરી રહ્યો. છેલ્લા છ છ દિવસથી આજુબાજુમાં જે ચાલી રહ્યું છે ને એનું આ એક્શન રિપ્લે હતું. તકલીફ થઈને મારો વિચાર કરો, મારી જાતને મોટો એક્ટર સમજતો હતો, રોજ નવા નવા વેશ ધારણ કરતો હતો. પેલા છેલ્લા છ છ દિવસમાં લોકોના બદલાયેલા રંગ જોયા પછી મને મારા એક્ટર હોવા પર ધિક્કાર છૂટે છે. લોકો સાંભળે કંઈ એનું અર્થઘટન કરે, બીજું દિલમાં કંઈ મોઢા પર કંઈ પ્રમાણિકતાનો છાંટો નહીં. મને તો નવાઈ લાગે છે, હું એકનું એક મોહરું ત્રણ કલાકથી વધારે પહેરી નથી શકતો. અહીંયા લોકો આખી જિંદગી મોહરા પહેરીને ફર્યા કરે છે. પણ રાહુલભાઈ, તમારું એવું નથી. તમારી આંખમાં મેં લાગણી જોઈ છે ઘરનાઓ માટે, આ ઘરના માણસો માટે. રચના, શું થયું? રચના, રંગલા, 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 અંદર જા અને એક કપ ચા બનાવ. આ સૂટની તો ઇજ્જત કર. ચા અને સાંભળ, હા, અંદર જ પી લેજે. રચના, રચના પ્લીઝ, શું થયું મને કે? કોલેજથી કેમ વહેલી આવી ગઈ? માન ગયે, હમ તો સિર્ફ આપ પર મરને કી બાતે કરતે થે, મરને વાલે મર ભી ગયે, અબ તો હમારી તરફ નજર ઉઠા કે આઈ વિલ કિલ ધેટ રાસ્કલ. કોણ હતું? એક કેટલાના મોઢે તાળું મારીશ? તારા કહેવાથી હું કોલેજ ગઈ હતી ને, જોઈ લીધું પરિણામ. રશ્મિતા, ફોર ગોડ સેક, મહેરબાની કરીને તું હવે આ ચર્ચા બંધ કરીશ. નહીં નહીં, પણ જો મારું મન માનતું નથી. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. મેં એકવાર નક્કી કર્યું છે ને એટલે હું ત્યાં જવાનો જવાનો ને જવાનો. પણ જો સાંભળો તો ખરા, તમે રાજકોટમાં એક સાદરી તો થઈ ગઈ છે ને, અહીંયા મુંબઈમાં બીજી શું કામ? આ બધું આપણને નીચા જણું કરવા માટે થઈ રહ્યું છે.
એ તો વાવ્યું એવું લણવું તો પડશે જ ને. આઈ હેવ ટુ ફેસ ધ કોન્સિક્વન્સીસ. પણ એના ભૂલથી કે હું સમાજનો પ્રમુખ છું, સમાજના દરેકે દરેક સભ્યના ઘેરે સારા માઠા દરેકે દરેક પ્રસંગે મેં હાજરી આપી છે, એટલે આ પ્રસંગે પણ મારે હાજર રહેવા જવું જ જોઈએ, અને એટલે હું જવાનો જવાનો ને જવાનો. પણ તમે વાત, અરે આ રાહુલ તમારી સાથે ચાલ. મમ્મી પપ્પાએ જવાની શું જરૂર હતી? તું જાણે તો છે ને તારા પપ્પાનો સ્વભાવ. એક વાર એમણે નક્કી કર્યું કે જવાનું એટલે જવાનું જ. જ્યાં આપણો જ રૂપિયો ખોટો હોય ત્યાં દોષ કોને દઈએ? આગ ભલે સામાવાળાના ઘરમાં લાગી હોય, તડકો તો આપણે ત્યાંથી જોડ્યો હતો ને. તું આ મારી સામે જોયા નહીં કર હરાજના. જો તારા પપ્પાને કંઈ થઈ ગયું ને તો હું તને કદી માફ નહીં કરું. નહીં માફ કરતી. જો તને એમ હોય ને કે દોષ મારું છે તો તું નહીં માફ કરતી. તને એવું લાગે છે ને કે આ બધું મારે લીધે થયું છે? તો સાંભળ, એક તો મારે આ લગ્ન કરવા જ નહોતા. યુ કન્વિન્સ મી. મેં તારા પર વિશ્વાસ રાખ્યો. મને એનો અફસોસ નથી. આઈ સ્ટીલ ટ્રસ્ટ યુ મા. તારા વિશ્વાસે મેં મારી જિંદગી એક અજાણ્યા માણસના હાથમાં સોંપી દીધી વગર કોઈ સવાલ કરે. અરે તારા વિશ્વાસે એક વાર છું, 100 વાર મારી જિંદગી દાવ પર લગાડવા તૈયાર છું મા. પણ જો મેં તારા પર રાખેલા વિશ્વાસનો એક અંશ પણ તું મારા પર ન રાખી શકે, મને તું કે જેટલો વિશ્વાસ મને તારા પર છે એટલો જ વિશ્વાસ તને પણ મારા પર હશે. છે જ બેટા, છે જ, હા છે જ. જો મેં તો તારા પપ્પાને કહ્યું જ, હા મેં કહ્યું તારા પપ્પાને કે રચનાએ સગપણ તોડ્યું છે ને તો એની પાછળ જરૂર કંઈ કારણ હશે. પણ જો બેટા તું મને કંઈ કહે જ નહીં તો પછી હું એમને શું જવાબ આપું? હા તો એકવાર તો કહે મને કે તારી ને સુકેતુ વચ્ચે શું બન્યું હતું? કઈ રીતે કહું મમ્મા? કોણ વિશ્વાસ રાખશે? કોણ માનશે મારી વાત? અરે હું માનીશ તારી વાત. હું વિશ્વાસ રાખીશ મારી દીકરી ઉપર. તારે જાણવું જ છે ને મમ્મા, તો સાંભળ. શ્રી મનસુખલાલ સોમૈયા, લોહાણા સમાજની જ્ઞાતિની તમે આટલા વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા બજાવી છે, તો હવે સુકેતુના મૃત્યુની જો નૈતિક જવાબદારી તમારા શિરે લેતા હો તો આ પત્રિકા સમાજના દરેકે દરેક કુટુંબને ઘેરે ઘેરે પહોંચાડવા વિનંતી. સમસ્ત લોહાણા સમાજમાં ખળભળાટ. એક યુવતીના બે જવાબદાર વર્તનથી જ્ઞાતિના ઇજ્જતદાર પરિવારના એકના એક દીકરાની આત્મહત્યા. હત્યા કરતા પણ વધારે ઘૃણાસ્પદ આ આત્મહત્યા માટેના જવાબદાર ખુદ સમાજના પ્રમુખ પોતે. સમાજમાં સંસ્કાર અને નૈતિકતાની વાતો કરનારા, આજે મીઠી જવાન લઈ કાલે વેવિશાળ કરી પરમ દિવસે ભોગ કરી નાખનારા ઢોંગીઓને નાગબાર કરો. આવા લોકોને જીવવાનો કોઈ અધિકાર નથી. રામ રાજ મેં દૂધ બહોતતા, કૃષ્ણ રાજ મેં ઘી. રામ રાજ મેં દૂધ બહોતતા,
कृष्ण राज में घी, लालू राज में छाछ बहुत है, तू फूंक फूंक कर पी। लीजिए साहब छाछ, हमार नेशनल फूड, असली चीज है रंगला। हम जब तो जाइया थी, मारे तारो कई काम ना थे। ई का है? अरे ये तो डिफेमेशन वाला भाषा है, क्या समझते हो हम डर जावे? अरे ऐसा हजारों पैम्फलेट का चारा बनाकर हम गाय भैंसवा को खिला दिया हूँ। आप फिक्र न करें साहब, हम हूं ना, हम सब संभाल लूंगा। आप छाछ पी। रंगला प्लीज, मैं तने कहूं ने तू जाए थे, मारे तारो कहीं काम न थे। मेरे अंगने में तुम्हारा क्या काम है? जो है नाम वाला वही तो बदनाम है। कोनो टेंशन वा है का? अरे गोली मारो टेंशन वा को, और हमारा एक मशवरा ध्यान से सुनो। यदि दूर करना हो टेंशन, तो मत दो दुनिया की बातों पर अटेंशन। अपना तो यही है कंटेंशन कि खाओ खुजाओ बत्ती बुझाओ, भाड़ में जाए अपना नेशन। साहब आप छाछ पीजिए ना, रहने दीजिए, हम आपके लिए हमार फेवरेट चीज लाता हूँ, रबड़ी, जिसको खा भी जा सकती है और घोल कर पी भी जा सकती है। नारी जाति जो ठहरी। सुबह सुबह रद्दी वाला आए ना, तो उसे दे देना, एंड कीप द चेंज। और सुनो, अगर रद्दी वाला न आए तो सुबह सुबह मोहल्ले के सारे बच्चे लोगों को इस पे बिठवा देना। साहब आप छाछ पीजिए ना। अरे मर गया। अरे लालो अया, आज हूं तने एक जोक को। गुड जोक। जो एक बार हिटलरे पोताना ज्योतिषी ने पूछू के मारू मृत्यु क्यारे छे, एले पेला ज्योतिषी जवाब आप्यो के हिटलर साहेब, यहूदी नो त्यौहार ने दिवसे तमारू मृत्यु छे। एटले हिटलरे वळी पूछू के भले, पण यहूदी ना कया त्यौहार ने दिवसे? એટલે પેલા જ્યોતિષીએ હાથ જોડીને ઠાવકાઈથી જવાબ આપ્યો કે સાહેબ, તમે મરશો તે દિવસ યહૂદીઓ માટે સૌથી મોટો તહેવાર હશે। દેખે સાહેબ, હમ ઠહરે રાજકારણી, પૈદાશી અનપડ, હમારી સમજ મે આવે એસી ભાષા બોલ। રાજકારણ અને સમાજકારણ વચ્ચે આજ તો સૌથી મોટો તફાવત છે। राजकारण पैदा करे छे तारा जेवा लालू प्रसाद यादव, त्यारे समाजकारण में जन्म धरे छे महात्मा गांधीजी जेवा चिंतक। राजकारण ने शुरुआत थाय छे तारा जेवी व्यक्ति थी, त्यारे समाजकारण ने शुरुआत थाय छे मानव समुदाय थी। राजकारण नो हेतु मात्र एक ज होय छे, मानव समुदाय नु गळू टूंपी नाखवानो। ત્યારે સમાજકારણનો હેતુ હોય છે એ જ માનવ સમુદાયને ઉશ્કેરવાનો, સંકોરવાનો, સમજાવવાનો, વિકસાવવાનો। ફિર ભી હમારી સમજ મે કોનો બાત નહીં આઈ। નહીં સમજાય, નહીં સમજાય। અરે જો તું સમજતો હોત તો ગાય ભેંસોના મોઢામાંથી ઘાસ ચારો ઝૂંટવી લઈને કરોડો રૂપિયા ના ખાતો હોત, મહાત્મા ગાંધીજીની જેમ ઘેરે ઘેરે ફરી અને લોકોની સેવા કરતો હોત। સેવા કા હોતી હે? અરે તમે આવી ગયા, રંગલા ઉભો છે શુજા સાહેબ માટે પાણી લઈ આવો। હા અરે હમને તો સાહેબ કો પાણી કી જગ્યા છાછ દી થી, લેકિન સાહેબ પીએ તબ ના। હવે જાને મહેરબાની, રામ રાજ મે દૂધ બહોત થા, કૃષ્ણ રાજ મે ઘી, લાલુ રાજ મે છાછ બહોત હે, તું ફૂંક ફૂંક કર પી।
શું વાત છે મનસુખલાલ, બહુ હસવું આવે છે આજે? સાદડી માંથી ભારો ભાર અપમાનિત થઈને આવ્યા લાગો છો. મેં તમને નહોતું કહ્યું. હે વાતનો મને જરાય અફસોસ નથી. આવો ગોઝારો પ્રસંગ બને ત્યારે એના છાંટા તો ચારે બાજુ ઉડવાના. હું તો ત્યાં પૂરતી તૈયારી રાખીને ગયો હતો એક દીકરીના બાપ તરીકે. માત્ર મારી તૈયારી નહોતી, સમાજના પ્રમુખ. હું તો ત્યાં ખુલ્લા દિલે ખેલદુલી પૂર્વક ગયો હતો એવું વિચારીને કે બે હાથ જોડીને ઉભો રહીશ અને કહીશ કે બોલ્યું ચાલ્યું માફ કરજો. પણ ત્યાં બેઠેલા બધાને મારા જોડેલા હાથ નહીં, નમેલું માથું જોઈતું હતું. પણ તમારે શા માટે હાથ જોડવા જોઈએ? આપણે શું ખોટું કર્યું છે? સાચું ખોટું એક જોવાન જો દીકરાના મૃત્યુ આગળ આ બધા શબ્દો ક્ષુલ્લક બની જાય છે. એ ન ભૂલતી કે એ લોકોએ પોતાનો એકનો એક જોવાન જો દીકરો ગુમાવ્યો છે. અને આપણે ગમે તે કહીએ ગમે તે બોલીએ પણ એ લોકોનું દુઃખ એથી જરાય ઓછું થવાનું નથી કે નથી કદી ખોટ પૂરી શકાવાની. અરે હા, હમણાં સાદડી પત્યા પછી એટલે કે હમણાં મેં શાંતિલાલભાઈ અને અનુસાહેબને આપણે ઘેરે બોલાવ્યા છે. અરે આપણે ઘેરે શું કામ? મીતા પ્લીઝ, એ લોકોએ વિવિશાળ પ્રસંગે આપેલી ચીજ વસ્તુ આપણે એમને પાછી આપી દેવી જોઈએ ને. હા એ વાત બરાબર છે તમારી, પણ એ લોકોને હું મારા ઘરમાં પગ નહીં મૂકવા દઉં. અરે તમે જાણો છો આપણી રસનાએ સગાઈ શું કામ તોડી નાખી દીધે? શું કામ? હલો, હાજી છે. હા એક મિનિટ. હા ચિત્રલેખામાંથી કોઈ પ્રિયકાંત દવે છે. હલો, હાજી હાજી, હું મનસુખલાલ સોમૈયા બોલું છું. ના જી, આ બાબતમાં મારે કોઈ જાતનું સ્ટેટમેન્ટ નથી કરવાનું. અને આમ જુઓ, હું તમને પણ વિનંતી કરું છું કે આવી વાતે છાપે ચડાવવા કરતા એને છાપે ન ચડાવો તો વધારે સારું. જો વાત નહીં નહીં, આ સદંતર ખોટું છે, આવું કઈ નથી બન્યું. મહેરબાની કરીને આવી ગંદી વાતો તમે છાપામાં ન છાપો તો સારું. અરે જરા એટલો તો વિચાર કરો કે મારી એકની એક દીકરીની જિંદગીનો સવાલ છે. પ્લીઝ, સોરી, મારે કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ નથી આપવું, ધેટ્સ ઓલ. શું થયું? શું કહે છે? હા ચિત્રલેખા વાળાઓ, આવતા અઠવાડિયે આ સુકેતુના મૃત્યુ વિશે એક આખો આર્ટિકલ છાપવા માંગે છે. અને શાંતિલાલભાઈના સગાવાળાઓએ આપણી રચના વિરુદ્ધ જાત જાત સ્ટેટમેન્ટ ગંદી વાતો ઉડાડી છે. અરે તો તમે કઈ બોલ્યા કેમ નહીં? અરે એ લોકો આપણી દીકરી માટે ગમે તેવા સ્ટેટમેન્ટો કરે, ગમે તેવા આક્ષેપો મૂકે અને આપણે હાથ પર હાથ જોડીને બેસી રહેવાનું શું કામ? જો એ લોકો આવ્યા લાગે છે. હા હું કહી દઉં છું. એક મિનિટ પ્લીઝ મીતા, મહેરબાની કરીને એ લોકોની હાજરીમાં તું એક શબ્દ ના બોલતી, સમજી? પણ તમે પ્લીઝ, હું કહું છું એમ કર, તું અંદર જા અને એ લોકોની ચીજ વસ્તુ લઈ આવો. પ્લીઝ, મેં કહ્યું ને રચના તારે અહીં જ રહેવાનું છે. ચાર રચના પાણી લઈ આવ. કેમ છે હવે અનસુયાબેનની તબિયત? બેદીથી તો સારું છે,
સુકેતુના મૃત્યુનો આઘાત હું તો જીરવી જઈશ, પણ એ નહીં જીરવી શકે. જુવાન જો દીકરો નજરની સામે ફાટી પડ્યો, તરફડી તરફડીને મરી ગયો. આઘાત બહુ લાગ્યો છે એને. ઘેનના ઇન્જેક્શનો આપી આપીને હુવાડી નાખવી પડતી હતી. સુકેતુને કાઢી ખાતી હતી તો એને એનું મોઢું જોવા નથી પામ્યું. હશે ભાઈ, જેવી વીરપુર વાળાની મરજી હે, એની મરજી આગળ કોઈનું કાંઈ હાયલું છે. જુઓ શાંતિલાલ ભાઈ, ત્યાં બધાની હાજરીમાં સાચું પૂછો તો હું ખાસ કંઈ બોલી શક્યો નથી કે મારું દુઃખ વ્યક્ત કરી શક્યો નથી. અને અત્યારે પણ તમારું દુઃખ હળવું કરવા કે તમને આશ્વાસન આપવા માટે મારી પાસે યોગ્ય શબ્દો પણ નથી. માત્ર એટલી ખાતરી રાખજો કે સુકેતુના અવસાનથી તમને જેટલી ખોટ પડી છે અને તમને જેટલું દુઃખ થયું છે, એટલી જ ખોટ અમને પણ પડી છે ને એટલું દુઃખ અમને પણ થયું છે. એ તો સાદરીમાં આવીને તમે વ્યક્ત કર્યું, પણ એ તો કહો અમને અહીંયા શું કામ બોલાવ્યા છો? શાંતિલાલ ભાઈ, વ્યવિશાળ પ્રસંગે આપે આપે પેલી ચીજવસ્તુઓ બધી પાછી લઈ લેવાની આપણી ફરજ છે. પ્લીઝ. શું કહેતો? મારા દીકરા તમારે છોડીને હું કામ ચાલી ગયો. મારો દીકરો પાછો લાવી આપો મારું આંગણું સુનું કરીને ચાલી ગયો છે ને એને પાછો લાવી દો. અમારાથી એવા તે શા પાપ થઈ ગયા કે બહાર જવાનીમાં મારો જુવાન જો દીકરો પાછો થયો. રચના, હું તો તારા પગમાં દુનિયા આખીનું સુખ મૂકવા માંગતી હતી. મેં તારું હું બગાડ્યું તું કે તું મારા દીકરાને ભરકી ગઈ? મિતા, અરે કઈ કમી દેખાણી મારા દીકરામાં? તે કેને ધુતકાર્યો? એનો જીવ લીધો? બોલને બોલ્યા, મેં મૂંગી કાઉ પીસે બોલ, મને જવાબ આપ, મને જવાબ આપ. તે આવું શું કામ કર્યું? કહું છું જાત ઉપર કાબુ રાખો. અરે કહો મને મારો દીકરો પાછો લાવી. કાબુ રાખો જાત પર, કહું છું. મારા સુખે તું વગર નહીં રહી શકું. દાંડિયા રસ્તેથી આખી રાત નો તો સૂતો મારો સુખે તું. આમથી આમ પડખા ફેરવ્યા કરે. મેં પૂછું હું થાય, જવાબ દે એ બીજા. અરે બહુ પૂછું ત્યારે એટલું બોલ્યો કે બે રચનાની વાત માનીને સગપણ તોડી નાખવું તો બહુ સારું થાત. મેં કીધું આમ કા બોલ બેટા? તો ઈ કે રચના એને કીધેલું કે એને કોઈ છોકરાને લફડું છે, માટે તું આ વેશવાળ કરવાની ના પાડી દે. પણ ન માન્યો મારો સુખે તું, ન માન્યો. એણે કીધું કે મારા મા બાપની મરજી વિરુદ્ધ હું નહીં જાઉં. રચનાએ સગપણ તોડી નાખ્યું અને નાસી પાસ થયેલા મારા સુખે તું આપઘાત કર્યો. ભાઈ જલારામ બાપાના પગ આગળ હાથ મૂકીને મને કહેજો, કારણ કે હું જાણું છું કે એમના પગ પકડીને તું કદી ખોટું બોલી નથી. સાચું કહું છું પપ્પા, એવું કઈ જ નથી. શાંતિલાલ ઠક્કર, તમે જઠ્ઠું બોલો છો. મારી દીકરીએ સુકેતુને એવું કઈ કહ્યું જ નથી. એમ તો પૂછો, તમારે એ દિવસે અહીંયા કદરૂપી થઈને સુકામ આવી હતી? પૂછો લગ્ન કરવાની ના શા માટે પાડતી? પૂછો એને સગ પર તોડી નાખવાનું કારણ? પૂછો છે વાતનો જવાબ? કરી શકશો આ બધા ખુલાસા? અરે તમે શું ખુલાસા કરવાના? આ છોકરીને એક નહીં હજાર લફડા છે. શાંતિલાલ, જબાન પર કાબુ રાખો. હું ધૂળ જબાન પર કાબુ રાખું? તમે, તમારી દીકરી, તમારું આખો ખાનદાન આવું છે.
ઈ વાતની તો મને અત્યારે ખબર પડી એ તો આ ઘર જોડે હું સકપણ બાંધત જ નહીં શાંતિલાલ ઠક્કર હવે જો એક પણ શબ્દ હેલફેલ બોલ્યા છો તો યાદ રાખજો કે મારા જેવું ભોંડું બીજું કોઈ નથી મનસુખલાલ હું તમને બસ કરો તમારે જવાબ જોઈએ છે ને તમારે ખુલાસા જોઈએ છે ને રચના બેટા આખા ઝઘડાનું મૂળ હું છું ને જો બેટા આખી દુનિયા એમની સાથે છે બધાની સહાનુભૂતિ એમની સાથે છે એ લોકો સાચા એટલા માટે છે ને કે એ લોકો એમનો દીકરો ગુમાવ્યો છે તો હું પણ હિસાબ બરાબર કરું છું જેથી કરીને કોઈ પણ તમારા પર ગાડી થઈ બોલગા બોલગા સાહેબ ગાડી જોઈ દે અચ્છો તું શું કામ મરે તું શું કામ જીવા દે મરશે તારા ઉપર કાદવ ઉછાળનારા મરશે તો તારા ઉપર ગંદા આક્ષેપો કરનારા સાંભળો તમારે જાણવું છે ને કે રચનાએ સગાઈ શું કામ તોડી નાખી તો સાંભળી લો નરાધમા તો તમારો શું કહેતું રાક્ષસ અને રાક્ષસ એણે સગાઈને દિવસે મારી દીકરી ઉપર બળાત્કાર કર્યો છે અરે થાય તૂટું પ્રેમ બહુ સાંભળ્યું તો આ લોકોનું બકવાસ કરો તમે બકવાસ તો તમે કરી રહ્યા છો મારી દીકરી ઉપર આવા ગંદા આક્ષેપો કરતા એ ભૂલી ગયા કે એના મા બાપ જીવતા બેઠા છે હજુ અને અમે જીવતા છીએ ત્યાં સુધી મારી દીકરીનો કોઈ વાળ વાકો નહીં કરી શકે હલો હલો કોણ ચિત્રલેખામાંથી પ્રેકાંત ભાઈ લખો શાંતિલાલ ઠક્કર ના દીકરા સુકેતુએ તેવીસ ને દિવસે મારી દીકરી રસ્તા ઉપર બળાત્કાર કર્યો છે ચૂપ રહો તમે ચૂપ રહો હા અરે દાંડિયા રસ્ત દિવસે અમે બધા બહાર હતા ત્યારે ઘરમાં એકાંત નો લાભ લઈ સુકેતુએ રસ્તા ઉપર બળાત્કાર કર્યો છે આજના કેસની મહત્વની સાક્ષીને વિટનેસ બોક્સમાં બોલાવવાની રજા માંગુ છું એ માત્ર સાક્ષી જ નહીં પણ આ કેસની એક આરોપી પણ છે અને એ છે રચના સોમૈયા મિલોર્ડ રચનાએ પોતે કબૂલ કર્યું છે કે ઘટના સ્થળ સુકેતુ ઠક્કરનો રૂમ હતો શું રચના એ વાતનો જવાબ આપી શકે એમ છે કે એ રાત્રે જ્યારે ઘરમાં કોઈ જ ન હતું ત્યારે એ સુકેતુના રૂમમાં શું કામ ગઈ હતી હું કહું યોર ઓનર સુકેતુને રચનાના આડા સંબંધોની જાણ થઈ ગઈ હતી એટલે જ રચનાને ડર લાગ્યો કે સુકેતુ સગાઈ તોડી નાખશે તો એટલે એક ઇજ્જતદાર ઘરના છોકરાને એવી રીતે ફસાવવા માંગતી હતી કે પછી એની સાથે લગ્ન કરવા માટે મજબૂર થઈ જાય મિલોર્ડ સુકેતુએ બળાત્કાર કર્યો જ નથી ઉલટાનું રચનાએ સુકેતુને આવું કરવા માટે ઉશ્કેર્યો તમારું નામ રચના સોમૈયા રચનાબેન એ રાત્રે તમારી અને સુકેતુની વચ્ચે રૂમમાં શું થયું હતું બોલો તમારી અને સુકેતુની વચ્ચે રૂમમાં શું થયું હતું બોલ રચના એ દિવસે શું બન્યું હતું યાદ છે તને પહેલી વાર મારી નજર તારા ઉપર પડી ત્યારે મેં શું જોયું કાળા ચશ્મામાંથી મને ત્રાસી નજરે જોતી તારી આંખોમાં મેં જોઈ હતી નક્ષિક સચ્ચાઈ તીવ્ર સમજ શક્તિ પરાવર્તિત થતી સંવેદના અને ભારોભાર પ્રામાણિકતા મને પ્રામાણિકપણે કહે રચના શું મેં તારા પર બળાત્કાર કર્યો હતો રચના કે આ લોકોને શું નરાધમ છું રાક્ષસ છું તારા મારા પ્રત્યેનો ગુસ્સો ઘૃણા તિરસ્કાર બધું જ માન્ય છે મને હું એ પણ માનું છું કે તારી સાથે અન્યાય થયો છે પણ મારી સાથે પણ ન્યાય નથી થઈ રહ્યો કે રચના આ લોકોને એ દિવસે શું બન્યું હતું કે આ લોકોને રચના કે એ દિવસે શું બન્યું હતું બોલ રચના બોલ બોલ રચના બોલ બોલ રચના નહીં 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 હું નહીં બોલી શકું હું નહીં કહી શકું પ્લીઝ મને એકલી છોડી દો મારાથી એવી રીતે શું ભૂલ થઈ ગઈ હું તો તે દિવસે પણ ચૂપ જ રહેવા માંગતી હતી ને આજે પણ ચૂપ જ રહેવા માંગુ છું પ્લીઝ કોઈ તો સમજો વગર સવાલ કરે વગર જવાબ માંગે કોઈ તો મહેસૂસ કરો મારી લાગણીને
મારી દ્વિધાને, મારી શરમને, આ તોફાનને જેણે મારી જિંદગીનો નકશો જ બદલી નાખ્યો છે, જેણે મને જ બદલી નાખી છે. રચના કોણ? એ જેના પર કેસ ચાલે છે, કે પછી એ જેના ફિયાન્સે આત્મહત્યા કરી છે? રચના કોણ? એ જેના કિસ્સા રોજ છાપામાં છપાય છે, કે પછી એ જેના પર બળાત્કાર થયો છે? રચના કોણ? રચના કોણ? એક સમાચાર, એક અકસ્માત, ગોસિપની ચટપટી વાનગી, ચિંતા કરવાની ચીજ, દયા ખાવાની વસ્તુ, રચના કોણ? રચના કોણ? હું નથી ઓળખતી એને, મારો કોઈ સંબંધ નથી એની સાથે, હું નથી ઓળખતી એને, હું નથી ઓળખતી એને, નથી ઓળખતી. રચના, આશુ બેટા, આમ રડી રડીને નિશ્ચેત થઈ ગયેલો ચહેરો, હા, સૂજી ગયેલી આંખો, આવી છે કે મારી બેટા રચના? હા, તું કોણ છે ખબર છે ને બેટા તને? તું એક સુંદર કૃતિ છે, તારા મા બાપના પ્રેમની. હા, ના, આમ હિંમત નહીં હારી જવાની. જો, હું વકીલને ત્યાં ગઈ હતી, હા, એણે આપણને એક પ્રશ્નોનું લિસ્ટ આપ્યું છે, હું લઈ આવી છું, આપણે જવાબ તૈયાર કરવાના છે, કાલે તારે કોર્ટમાં પૂછાશે આ પ્રશ્નો. નહીં મમ્મી, હું કોર્ટ નહીં જાઉં. નહીં બેટા, નહીં બેટા, જો, ના 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 ના, એમ હિંમત હારી જશે તો કાલે શું કરશે તું કોર્ટમાં? હા, ના બેટા, હવે તારે કોર્ટમાં જવાની કોઈ જરૂર નથી. શાંતિલાલ ઠક્કરે પોતાનો કેસ પાછો ખેંચી લીધો છે. ખરેખર પપ્પા, મારે કોર્ટમાં નહીં જવું પડે, મારે કોઈ પણ સવાલોના જવાબ નહીં આપવા પડે પપ્પા. તારા પહેલા સવાલનો જવાબ છે હા, અને તારા બીજા સવાલનો જવાબ છે ના. તારે કોર્ટમાં નહીં જવું પડે, પણ તારે જવાબો તો આપવા જ પડશે. એટલે મહાપરિષદે આજે પપ્પાને અને શાંતિલાલ ઠક્કરભાઈને એમની ઓફિસે બોલાવ્યા હતા. છાપાવાળાઓએ જે રીતે આ કેસ બાબતે ઉહાપોહ કર્યો, કાદવ ઉછાળ્યો, એથી મહાપરિષદના બધા જ સભ્યો ખૂબ નારાજ થયા છે. અને એટલે જ એમણે લવાદ બેસાડીને આ કેસનું ઘરમેળે નિરાકરણ લાવવાનું મહાજનને ફરમાન કર્યો છે. અને એટલે શાંતિલાલ ઠક્કરે કેસ પાછો ખેંચી લીધો છે, અને મહાપરિષદે આપણા સમાજના અગ્રણી મુરબ્બી નિવૃત્ત ન્યાયાધીશ માસુખભાઈ ચંદારાણાને આ કેસમાં લવાદ બનવાની વિનંતી કરી છે. આવતીકાલે એમની હાજરીમાં આપણા ઘરમાં આ કેસની સુનાવણી થશે. અને એટલે જ આજે મહાપરિષદની ઓફિસમાં હું મારી બધી જ ચિંતાનો ભાર હળવો કરી અને હવે ઘરે આવ્યો છું. નાવ આઈ વોન્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન માય ફેમિલી, માય વાઈફ, માય ચાઇલ્ડ. અરે હા મેડમ, આટલા વર્ષો પછી ક્યારેક એકાદ સારી આઈટમ ખાવા મળે ખરી કે? એટલે આટલા વર્ષો પછી એટલે શું? રોજ શું ખવડાવું છું તારા પપ્પાને હું? હા, ધૂળ ઢેફા ખવડાવું છું પપ્પા. મને ખબર છે તમારે શું ખાવું છે. શો? પાણીપુરી. 10 out of 10. હું હમણાં જાઉં છું અને પાણીપુરી ની લારી આપણા ઘર ની સામે જ ઉભી કરી દઉં છું. એ પાણીપુરા ને નોકરે લાખી રાખજો. પાણીપુરી તો ખાતા ખાશો, અત્યારે આ સાદું પાણી પીઓ. તમને લોકોને આટલા બધા ખુશ જોઈને એક સવાલ પૂછવાનું મન થાય છે, પૂછું? અરે ભાઈ, હું તને ના પાડું તો પણ તું થોડો અટકવાનો હતો, પૂછ પૂછ. એટલે પૂછું. મને એ કહો કે સિંહણ બચ્ચાને જન્મ આપે કે ઈંડા મૂકે? બહુ અઘરું ખાણું, બહુ અઘરું ખાણું ભાઈ. તું પોતે જ કહી દે ને. સિંહણ એ તો જંગલની રાણી કહેવાય, બચ્ચાને જન્મ આપે ઈંડા એ મૂકે, સત્તા આગળ શાણ પણ નકામું છે. હવે જતો રે. સમજી ગયો? સત્તા આગળ શાણ પણ નકામું છે. સમજી ગયો? ચાલ અંદર, ચાલ. સમજી ગયો? હેલો. હાજી હાજી, હું મનસુખલાલ સોભૈયા બોલું છું.
ઓહો, બોલો બોલો. હા ના, આનંદમાં. હાજી હા, તમે સાંભળ્યું એ સાચું છે. મેં સમાજના પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું છે. ના ના, જુઓ, મને કોઈ જાતનું માઠું નથી લાગ્યું. શાંતિલાલભાઈને પોતાની વાત પોતાની રીતે રજૂ કરવાનો પૂરેપૂરો અધિકાર છે. આ તો સમાજના પ્રમુખ તરીકે રહીને હું લવાદને આ નિર્ણય માટે કોઈ પણ જાતે ઇન્ફ્લુઅન્સ ના કરું એ કારણથી જ, અને શાંતિલાલભાઈને કોઈ જાતની શંકા કુશંકા ન થાય એ કારણે જ મેં રાજીનામું આપી દીધું છે. બીજું કોઈ જ કારણ નથી. ના જી, ના, થેન્ક યુ વેરી મચ, પણ હવે કોઈ પણ સંજોગોમાં રાજીનામું પાછું ખેંચી શકો એમ નથી. ના જી, અરે બહુ થયું ભાઈ, સમાજની બહુ સેવા કરી, હવે ઘરડા થયા. હાજી હા, ઓ તમારી શુભેચ્છાઓ માટે આભાર, થેન્ક યુ વેરી મચ. હા હાજી, થેન્ક યુ. આવો, પાણીપુરીની લારી લઈને રાહુલ આવ્યો. કેમ છો મિતાબેન? કેમ છે બેટા રચના? બહુ દુબળી થઈ ગઈ નહીં? મને બેસવાનું એ નહીં કહો. આજે મહાપરિષદની ઓફિસમાં એ લોકોએ તમારી સાથે જે વર્તન કર્યું ને, એનાથી મને બહુ દુઃખ થયું છે. સમાજમાં કેટકેટલા તમારા માનપાન, તમે સમાજ માટે કેટકેટલું કર્યું છે, અને એ લોકો શું કે છે, કેસ પાછો ખેંચી લો, પહેલો ઝટકો લવાદ બેસાડીને ઝઘડો ઘર મેળે પતાવો, બીજો ઝટકો નહીતર નાતબાર કરીશું, ત્રીજો ઝટકો. હું તમને એ જ કહું છું, તમે શા માટે એટલા બધા ઝટકા પર ઝટકા ખાઓ છો? બેન મને પાણી નહીં પાવ. મનસુખલાલ, આ કાગળ ઉપર સહી કરી આપો. ઉભારો, પેલા જુઓ એમાં શું લખ્યું છે તે. આ બૈરાઓનો સ્વભાવ જ પહેલેથી બહુ શંકા છે. બેન એમાં ખાસ કઈ નથી લખ્યું, મહાજનને નામે પત્ર છે. એમાં લખ્યું છે કે અમારા કુટુંબ વચ્ચે હવે કોઈ ગેરસમજણ નથી, કોઈ પણ જાતના મતભેદ નથી, લવાદ બેસાડવાની કોઈ જરૂર નથી, અમે માફી માંગીએ છીએ. કોણ કોની માફી માંગે છે? હવે કાગળમાં લખવાથી શું ફરક પડે છે? હે, ગમે એમ તો એ તમે દીકરીના મા બાપ છો, તમારે એને વરાવવાની છે કે નહીં? અને કહેવાય છે ને, દીકરી તો સાપનો ભારો. શાંતિલાલ ઠક્કર, મારે મન મારી દીકરી સાપનો ભારો નથી, મારે મને મારું ગૌરવ છે, મારો ગર્વ છે, મારું અભિમાન છે. જુઓ, હું ઘરે આવેલા મહેમાનનું અપમાન કરવા નથી માંગતી, પણ હવે બહુ થયું. હા જુઓ, ઉઠાવો તમારો કાગળ ને ચાલતી પકડો. હું ઘરે આવેલા મહેમાનનું અપમાન કરવા નથી માંગતી, પણ બસ બહુ થયું, હવે ચલો ચલો. મહાપરિષદના કહેવાથી મેં કેસ પાછો ખેંચી લીધો, ને તમને શું એમ થયું? તમે મેદાન માં લીધું, અને તમે સમાજના પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું, એટલે તમે હીરો બની ગયા. પણ એ ના ભૂલતા મનસુખલાલ સોમૈયા, આવતીકાલે લવાદ સામે ઉભા રહેવાનો વારો આવશે, અને આવા કઈક લવાદોને શાંતિલાલ ઠક્કર ગજવામાં રાખીને ફરે છે. દરવાજો આ બાજુ છે. છેલ્લો મુકો આપું છું મનસુખલાલ સોમૈયા, આના ઉપર સહી કરી આપો. બૈરાઓની વાત નહીં સાંભળો, જે પુરુષ બૈરાની વાત સાંભળે એનું ધનોત્પનોત નીકળી જાય. મરદની જબાન ને સ્ત્રીની ઓકાત, એ તો કાલે લવાદ સામે ઉભા રહેવાનો વારો આવશે ને, ત્યારે ખબર પડશે, ખબર પડશે. તમે જાઓ હવે, જો કહે બહુ બહુ સોદ કર્યું તમારું. ચાલો ચાલો ચાલો, બહુ બોલવા દીધા, નીકળો ઘરની બહાર, નીકળો. મારા સમજો છું શું તમારા મનમાં? હા, તમારા પૈસા તમારી પાસે રાખો, આપણે કઈ ડરીએ નથી. અરે એની પાસે બહુ પૈસા હોય તો. અરે પૈસા નો ઢગલો કર, સુધર જશે તારા બરો, તારા બ્લડ પ્રેશર નો તો વિચાર કર. જો તારે તારે બૂમા બૂમ કરવાની કોઈ જરૂર નથી, તને ખબર છે ને, આપણે જાણીએ છીએ કે આપણે સાચા છીએ. ના પપ્પા, તમે બંને સારી રીતે જાણો છો કે આપણે સાચા નથી.
સુકેતુએ મારા પર બળાત્કાર કર્યો જ નથી. એક કલાક છેલ્લા એક કલાક થી આ ઓરડામાં ઓટા મારું છું. છેવડા લવાજ નું ઠેકાણું. અરે આપણે કઈ લુખાત કે રાજકોટ ત્યાં લગન લાંબા ત્યાં મને કે એ ઉભી રે બેસવાનું નથી કીધું ને. અરે પણ મારા પગ દુખે. ભલે તૂટી જાય તારા પગ, ઉભી રે. માસુભાઈ ચંદા રાણા રિટાયર્ડ જજ હે, આ કેસનો નિવેડો લાવશે, ઉકેલ લાવશે, હું લાવશે કોને ખબર. હાજી હાજી. ના 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 સાહેબ, ના 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 જી, ના ના, આપે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા હાજી, હા હા હા, અમે રાહ જોઈએ છીએ બરાબર. હા ના ના, પ્લીઝ આપ પધારો. હાજી પધારો. હા હાજી. માસુખભાઈનો ફોન હતો, એમની ગાડી બગડી છે એટલે હમણાં ટેક્સીમાં આવે છે, અડધો એક કલાકમાં પહોંચી આવશે અને એમને રિસીવ કરવા માટે રાહુલ બહાર ઊભો છે. હા તમારે બેસવું હોય તો બેસી શકો છો. એ નથી બેસવાનું કીધું આપણે આ લોકોના ઘરમાં. અમે અહીંયા બેસવા નથી આવ્યા, મારે તમારા ઘરમાં એક સેકન્ડ ઊભા નથી રહેવું. તો મેં પણ કઈ તમને આમંત્રણ આપીને મારે ઘરે બોલાવ્યા નથી. આ તો મહાપરિષદનું અને માસુખભાઈનું ખાસ ફરમાન હતું કે કેસની લવાદી ઘટના સ્થળે જ થવી જોઈએ, એટલા માટે તમારે રાજકોટથી અહીં મુંબઈ સુધી લાંબા થવું પડ્યું છે, સમજ્યા? માસુખભાઈ ચંદા રાણા જોયા મોટા જજ. ના ના, માણા ખુરશી પર બેઠો ને ત્યાં સુધી હું કે તમારા ઓલા હા એ ત્યાં સુધી એની વેલ્યુ રે. હવે રિટાયર થઈ ગયા, નવરી ના થઈ ગયા, હવે કઈ કામ ધંધો રહ્યો નથી એટલે લવાદ બની નહીં, ઉકેલ લાવશે કપાળ, મારા બાપનું ઉકેલ લાવશે ખબર પડતી. આવો આવો, માસુખભાઈ આવી ગયા છે. એ માસુખભાઈ આવી ગયા. આવો આવો. આ પધારો માસુખભાઈ. મને તો સપને ખ્યાલ નહોતો કે તમારા જેવો વિદ્વાન માણા અહીંયા અમારે ત્યાં લવાદ તરીકે આવશે. બિરાજો. શું છે શાંતિલાલ? મારું તો માનવું છે કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. આપણે કાર્યવાહી શરૂ કરીએ. તમે બધા ઉભા કેમ છો? બેસો ને પ્લીઝ. બેસને મારા બાપ, બેસને. હું કામ ઊભી છો? એક તો પગનો દુખાવો કાયમ રહેતો જ, રોજ રાતનો હાળો કકડાટ છે. જો તમને દરેકને તમારી વાત રજૂ કરવાનો મોકો મળશે, પણ એટલું યાદ રાખજો કે આ અદાલત. શરૂ કરો બેન. બદનક્ષીનો દાવો શાંતિલાલ ભાઈએ માંડ્યો છે એટલે એ પુરવાર કરવાની જવાબદારી પણ એમની જ છે કે અમે કરેલા આક્ષેપો ખોટા છે ને પાયા વિહોણા છે. ઇટ્સ અ બેઝિક ટેનેટ ઓફ લો ધેટ ધી બર્ડન ઓફ પ્રૂફ લાઈઝ ઓન ધ પર્સન હુ અલેજીસ. વાહ 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 વાહ, કેવું કડકડાટ અંગ્રેજી બોલે છે. ના ના, આપણો કોઈ ક્લાસ છે આ લોકોની સામે? પણ કહેવાય છે ને, સત્યથી મોટું કોઈ શસ્ત્ર નથી. એ તમારા ઓલા કોર્ટમાં શું કરાવે? હા હું જે કઈ કહીશ એ સાચું કહીશ, અને હાચા સિવાય બીજું કાંઈ નહીં કહું. તો શાંતિલાલ ભાઈ, મારી એક વાતનો જવાબ આપો, એ સાચું છે કે અમારી રચના માટે માંગવું તમે નાખ્યું હતું? સાચું. અને તમે અહીંયા મુંબઈ આવ્યા ત્યારે અમારે ઘેરે 4-5 દિવસ રોકાવાના હતા? સાચું. જેથી રચના સમજી વિચારીને નિર્ણય લઈ શકે? સાચું. પણ તે છતાં તમે એ જ દિવસે મીઠી જબાન લઈને બીજે જ દિવસે સગપણ કરવાનો આગ્રહ રાખ્યો? સાચું. અમારી દીકરીને ખૂબ મોંઘી મોંઘી ભેટસોગાદો આપી. અમારી સાથે ખૂબ સલુકાઈથી વર્ત્યા. સાચું. જેથી અમે ગાફેલ રહીએ અને તમારી અને તમારા દીકરાની અસલિયતનો અમને અણસાર સુધા ના આવે. સાચું. એ એ એ ખોટું છે, આ સદંતર ખોટું છે ને, કે આવી રીતે કઈ પૂછાતું હશે લે. જો જજ સાહેબ, આની કઈ જરૂર નથી, પણ આમાં અમુક સાક્ષીઓના સ્ટેટમેન્ટ છે કે જેમણે રાસ દાંડિયાને દિવસે એમના દીકરાને અહીંયા આવી જતા જોયો હતો અને એમણે મારી દીકરીની ચીસ પણ સાંભળી હતી. હવે આવા કઈક ફરફરિયાને કઈક સાક્ષી લાવીને અહીંયા હું ઊભા કરું એમ છું? અરે એ લોકો તો ઈએ કેવા તૈયાર છે કે આ લોકોની દીકરી રત્નાને મોડી રાત સુધી નાઇટ ક્લબોમાં અને હોટલની રૂમોમાં જતા જોઈ. એટલે તમે સમજી ગયા ને મારો કહેવાનો અર્થ? આ બેનને કો કઈ નક્કર પુરાવા લાવે. નક્કર પુરાવા? નક્કર પુરાવો જોઈએ છે ને તમારે? એક મિનિટ રચના. આ એ જ ડ્રેસ છે ને જે રચનાએ દાંડિયા રાસના દિવસે પહેર્યો હતો? સાચું. જુઓ જજ સાહેબ, જુઓ જુઓ આ ફાટેલું બ્લાઉઝ.
હું તમને મારી દીકરીના સોગંદ ખાઈને કહું છું કે આ કૃત્ય સુકેતુ ઠક્કરનું છે. બસ બહુ થયું સાહેબ. આ ભાઈ પોતાની વાતે હાચી ઠેરવવા માટે પોતાની પેટની જણીને દુનિયાની સામે વગર લુગડી લાવીને ઊભી કરે માની છો આ ભાઈ? બિચારા સુકેતુ નો ખરેખર કોઈ જ વાત નથી. આખરે તો તમારું લોહી ને બાપ તેવા જ બેટા. ખરેખર તમે શું એમ માનો છો કે તમે કોર્ટમાં કેસ દાખલ કર્યો ત્યારથી હું હાથ પર હાથ જોડીને ઘરે બેસી રહ્યો હતો? અરે મેં પણ તમારા વિશેની જાત જાતની તપાસો કરાવી છે. રાજકોટનો તમારા ગોરખ ધંધા, તમારું સ્મગલિંગ, તમારા કાળા બજાર, અરે સુરેન્દ્રનગરમાં તમે એક રખાત રાખી છે એ વાતની પણ મને પૂરેપૂરી જાણ થઈ છે. મનસુખલાલ મોઢું સંભાળીને વાત કરો કહું છું. હવે નહીં, હવે નહીં. અત્યાર સુધી અમે અમારી ખાનદાની જાણ, અત્યાર સુધી અમે અમારા સંસ્કાર જાળવ્યા, પણ હવે વધુ વખત નહીં. ખરેખર ખરેખર સુકેતુનો કઈ જ વાંક નથી. આખરે તમારું લોહી બાપ તેવા જ બેટા. તમને શું એમ છે કે અમને ખબર નથી પડી રાજકોટમાં તમે ઘેરે ઘેરે તમારા દીકરાનું વેવિશાળ કરવા માટે બધાના ઉંબરા ઘસી નાખ્યા, પણ બાપ દીકરાની કુખ્યાતિ પહેલેથી જ ઘેરે ઘેરે પહોંચી ગઈ હતી, એટલે કોઈએ સુકેતુને કપાળે ચાંદલો ન કર્યો. અને એટલા માટે જ તમારે તમારા દીકરાનું વેવિશાળ કરવા માટે શેખ રાજકોટથી મુંબઈ સુધી લાંબા થવું પડ્યું. તમારો દીકરો, તમારું લોહી, એ પણ તમારા જેવો જ દુરાચારી, તમારા જેટલો જ બદમાશ અને એક નંબરનો હલકટ છે. રાજકોટની દરેકે દરેક છોકરી પર નજર બગાડનારો એક નંબરનો દુરાચારી, બદમાશ, નાલાયક, બળાત્કારી, અત્યાચારી અને આપણા સમાજ પરનું કલંક છે. કલંક બસ બંધ કરો. આ રીતે મારા દીકરા પર આક્ષેપો મૂકવાનું બંધ કરો. અરે ક્યાં સુધી કાદવ ઉછાળશો? મારી છાતી ફાટી જશે. મારો એકનો એક દીકરો મરી ગયો છે અને તમને કોઈને જરા સરખો પણ રજ નથી. અરે મારો દીકરો તો બસ કર, એક ક્ષણની મૂર્તિ કહું છું. નહીં, હવે હું ચૂપ નહીં રહું. આખી જિંદગી બહુ સહન કર્યું છે મેં, મારા દીકરાએ મૂક્યો બોડે, હવે હું ચૂપ નહીં રહું. એક દિવસ પણ મારા દીકરાના મૃત્યુનો શોક તો ન પાડો, પણ હવે આમ જાહેર મેં બદનામ કરીને એના આત્માને દુઃખ તો ન પહોંચાડો. આખી જિંદગી તમે એને ગાળો આપી, એને અપમાન કર્યા, એને ધુતકાર્યો. અરે કહું છું, હવે તો એનો ખેડો તમે મૂકી દો. મીતાબેન, જનેતા તો તમે છો ને, જનેતા તો હું એ છું. પોતાની દીકરીની ખોટી બદનામી તમે સહન નથી કરી શકતા, તો હું મારા મરેલા દીકરા પરના કોટાક્ષેપો કઈ રીતે સહન કરું? જજ સાહેબ, એમણે એમની દીકરીના સોગંદ ખાધા છે ને, તો હું મારા મરેલા દીકરાના સોગંદ ખાઈને આજ તમને હાચું કહું છું. મળતા પહેલા મારા સુકોતીએ મને બધું જ કહ્યું હતું કે એ દિવસે ખરેખર શું બન્યું હતું. એ દિવસે મારે પપ્પા ને ક્યાં લગ્ન નથી કરવા, પણ એ લોકો કહ્યું કે લગ્ન પછી બધું બરાબર થઈ જશે. અને તને પણ મેં પૂછ્યું હતું ને, સગાઈ પહેલા મેં તને પૂછ્યું હતું ને. શું પૂછ્યું હતું? સાચી વાત કરી હતી તે મને, છેતરી છે તે મને, મારી ભાવનાઓ સાથે રમ્યો છે તું. સત્ય આટલું ભયામણું હશે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. અરે જરા જેટલું સત્ય તારી સામે આવ્યું, અરે તને ભયામણું લાગી રહ્યું છે, પણ આ ભયામણા સત્ય સાથે હું કઈ રીતે જીવી રહ્યો છું એની કલ્પના છે તને? માન પાન, પૈસો, શિક્ષણ, સંસ્કાર, અરે દુનિયાની કઈ દોલત નથી મારી પાસે.
અને એમ છતાંય સંપૂર્ણપણે અપૂર્ણ એવો હું અપૂર્ણતાના અભિશાપને ગળામાં ચેરની જેમ ધારણ કરીને જીવી રહ્યો છું. આપણા કોકલા સમાજમાં મારા જેવા સત્યને કોઈ સ્થાન નથી. અરે હું આ સત્યને ફગાવી પણ નથી શકતો, કારણ કે મારા શ્વાસમાં બંધે છે મારી આ વાસ્તવિકતા. હવે તો મત દરિયે જ ધરવાનું, નથી હું ડૂબી શકતો કે નથી સામા કિનારાને પામી શકતો. એટલે તું સત્યનો સ્વીકાર કરવાને બદલે એના પર વિજય પામવા મારો ઉપયોગ કરે છે. મારી સાથે લગ્ન કરીને શું તું તારી મર્દાનગી પુરવાર કરવા માંગે છે? નહીં રચના, નહીં, એવી કોઈ ગેરસમજણ નહીં કરતી. મારા પપ્પા મને અહીંયા જબરજસ્તીથી લઈ આવ્યા ત્યારે તને કદરૂપી આવેલી જોઈને તો મને થયું કે કદાચ તું જ લગ્નની ના પાડી દઈશ. પેટલામાં તો તે હા પાડી. તારી ખુશી, મારા મા બાપની ખુશી, આ ખુશીઓથી વાતાવરણ એવું ધમધમી ઉઠ્યું કે મારા હૃદયનો પડઘો મારા હૃદયમાં જ ધરબાઈ ગયો. અને હું પણ એક સામાન્ય માણસની જેમ કદી એ સાકાર ન થઈ શકે એવું સપનું જોઈ બેઠો. અને તું નિયતિને નાથવા નીકળ્યો કે તું નિયતિ સામે લડી શકાય, એને નાથી ન શકાય. રચના પ્લીઝ, હું તારે પગે પડું છું. રચના, આ વાતની જાણ તું કોઈને નહીં કરતી. આ વાતની જાણ જો લોકોમાં થઈ જશે ને તો મારી બહેનોનું સાસરા મારે એવું મુશ્કેલ થઈ જશે. મારા પપ્પાના માન પાન પ્રતિષ્ઠા બધું જ ધૂળમાં મળી જશે. આમે મારા પપ્પાએ મને કદી સ્વીકાર્યો નથી, પણ હવે તો મને સાવ દૂધકારી કાઢશે. રચના, મને એ વાત તો એ દુઃખ નથી, પણ દુઃખ મને મારી માનું છે. એ બિચારી તો જીવતે જીવત મરી જશે. રચના, મારા પપ્પા મારી મા ઉપર બધો જ ગુસ્સો કાઢશે અને એને ખૂબ મારશે. રચના, મારા પપ્પા મારી મમ્મીને ખૂબ મારશે. હું તારી પોતે દયાની ભીખ માંગુ છું રચના, પ્લીઝ. તું આ વાતની જાણ કોઈને નહીં કરતી. રચના, રચના પ્લીઝ મારી વાત સાંભળ. રચના, રચના મારી વાત સાંભળ. રચના, રચના મારી વાત સાંભળ. રચના, રચના સુખે તું મારા દીકરા, હવે તો તારો બાપ મને મારે તો છું ને બીજીને રાખે તો છું. મારું તો આખું જીવન ધૂળધાણી થઈ ગયું છે દીકરા. હું તો તારા માટે જીવતી હતી દીકરા, ફક્ત તારા માટે. તું જ મને છોડીને ચાલી ગયો. સાચું કહું છું, મારો દીકરો નરાધમ નહોતો, મારો દીકરો દુર્જન નહોતો, મારા દીકરાએ બળાત્કાર કર્યો જ નહોતો. એ બળાત્કાર કરે જ કઈ રીતે? કારણ કે તો પુરુષ માં નહોતો. સાહેબ, મારે આજ તો પુરવાર કરવું હતું. પણ અમે પુરવાર કરીએ કઈ રીતે? કમનસીબે બીજા દિવસે સુકેતુએ તો આત્મહત્યા કરી લીધી. અને એટલે જ એક અંતિમ સત્ય પુરવાર કરવા માટે અમારે એક અંતિમ જૂઠાણાનો સહારો લેવો પડ્યો. અનસુયાબેન, આઈ એમ સોરી, અમને માફ કરી દો. અનસુયાબેન, બચાવી લીધી ઇજ્જત, કરી લીધું પુરવાર. હવે જો હાર જીતનો ફેસલો થઈ ગયો હોય તો મારા એક સવાલનો જવાબ આપો. દુકાનમાં ચીજ વસ્તુ લેવા જાઓ ત્યારે 50 સવાલ કરો છો, 100 ગેરંટી માંગો છો, પણ જેને લક્ષ્મીનો અવતાર માનો છો એના સપનાની, એના ભવિષ્યની, એની ખુશીની કોઈ ગેરંટી નથી માંગતા. પૈસો, અભ્યાસ, ખાનદાન, ગ્રીન કાર્ડ,
એવા દૂરથી રડિયામણા દેખાતા ડુંગરા પર તમારી દીકરીને એકલી મોકલી દો છો, એટલું પણ વિચાર નથી કરતા કે ડુંગરા પરના પથ્થરો તમારી દીકરીના પગને લોહી લુહાણ કરી મૂકશે. ફક્ત શુકંદ સવા રૂપિયો અર્પણ કે તમારી દીકરીના સમગ્ર જીવનનું તર્પણ. નિરાશ ન થા રચના, રચના સપનાઓ જન્મે અને તૂટે પણ, પણ તૂટેલા સપનાઓ એ જ જીવન નથી હોતા, કારણ કે તૂટેલા સપનાઓની રાખમાંથી જન્મે છે એક નવી દિશા. તારા જીવનની વીતી ગયેલી કાલરાત્રિનો નવ પ્રભાત તારી સામે ઊભો છે. બોલ રચના, જીવન રાહની કેડીને મારી સાથે કંડારીશ? તારા સપનાઓનો ભાર મને આપીશ?